એ પહેલાંની ઇન્સ્ટ્રક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણા ઘરમાં જોઈન્ટ ફેમિલી હોય સપોઝ, અથવા ક્યાંક ક્યારેક ભેગા થયા હોય, ત્રણ ચાર લેડીઝ હોય, રસોઈ બનાવતી હોય, બધાની રસોઈ એક સરખી બને? ન બને ને. બધાનો ટેસ્ટ અલગ અલગ હોય હોય તો બધા જ ચેપ્ટર એક સરખી રીતે ભણાય? ન ભણાય. આપણી પાસે 11મા ધોરણમાં 22 ચેપ્ટર છે અને 12મા ધોરણમાં 16 ચેપ્ટર છે, 38 જેટલા ચેપ્ટર છે. બધા ચેપ્ટર એક સરખી રીતે ભણી શકાય? શક્ય નથી. બધાની રીત અલગ અલગ છે, મેથડ અલગ અલગ છે. તો આજનું ચેપ્ટર છે ને બહુ યુનિક છે. ચેપ્ટર નંબર 10, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન. આ વખતે પેપર સેટરને કંઈક અલગ જ પ્રેમ હતો આ ચેપ્ટર ઉપર, અને આ ચેપ્ટરના ઘણા બધા ક્વેશ્ચન આ વર્ષે પૂછાણા છે કોષ ચક્રના. સમજાય છે? છેલ્લા 2-3 વર્ષથી આ યુનિટ ઉપર પ્રેમ વધતો જાય છે, તો આ ચેપ્ટરને સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. છે નાનકડી એમથી બે થિયરી, પણ હજી ઘણાયના કન્સેપ્ટ માં ખામીઓ હશે, ખાસ કરીને એન ટુ એન. હાર્ડનેસ લેવલ પેપરનું નથી આવતું, એટલે સારી વસ્તુ છે. બાકી આની અંદર તમને રંગસૂત્રોની ગણતરી જો આવે તો એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ ખોટા પડીને આવે, તો આપણે એના કન્સેપ્ટને સમજવાનો છે. બાકી તો ટેક્સ્ટબુકમાં વાર્તા આપેલી છે, એ વાર્તાના શબ્દોને ગોઠવવાના છે, પણ મૂળ કન્સેપ્ટ શું છે ને એ સમજવાનો છે. આ ચેપ્ટરમાંથી પૂછાય કયા પ્રશ્ન? અર્ધીકરણના ક્વેશ્ચન પૂછાય છે. અર્ધીકરણ 1ના પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનો તરા અને અંત્ય, એમાં જે પૂર્વાવસ્થા 1 છે એની અંદર જે પાછા પ્રકારો આપ્યા છે, એના ટાઈપ્સ, એની જે પ્રોસેસ થાય છે, ગતિ, લેપ્ટોટિન, ઝાયગોટિન, પેકેટિન, ડિપ્લોટિન, ડાયકાઇનેસિસ, આમાંથી જ ક્વેશ્ચન આવે કઈ ઘટના શેમાં બને છે. તો જ્યારે પણ આ ચેપ્ટર વાંચીએ, એક વખત કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, પછી રિવિઝનમાં તમને ખબર હોવી જોઈએ કે મારે પહેલાં આમાં જવાનું છે, મને આટલી ખબર હોવી જોઈએ કે ભાઈ સ્વસ્તિક ચોકડી ક્યાં બને છે, વ્યતિકરણ ક્યાં થાય છે, પુનઃસંયોજિત ગંઠિકાનું નિર્માણ ક્યાં થાય છે. સમજાય છે? પણ આ ચેપ્ટર શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આ ચેપ્ટર જો તમને આવડતું હશે તો જીનેટિક્સ બહુ ઇઝી થઈ જશે, એન ટુ એન બહુ ઇઝી થઈ જશે, મજા આવશે જીનેટિક્સમાં. અચ્છા, આવું છે તો બે વાત ખાસ ધ્યાન રાખજો, અગાવે મેં કીધી છે અને હું અત્યારે પણ કહું છું, ભણવું એ અલગ છે અને એક્ઝામની તૈયારી કરવી એ અલગ છે. એક્ઝામમાં તમને એમ નહીં પૂછે કેવી રીતે ભણ્યા, એક્ઝામમાં તો ટેક્સ્ટબુક જ પૂછશે, પણ ટેક્સ્ટબુકને સમજવા માટે કન્સેપ્ટને ક્લિયર કરવા ખૂબ જરૂરી છે. હવે ડાયરેક્ટ આપણે ચેપ્ટરની શરૂઆત નહીં કરીએ, પ્રસ્તાવનામાં નહીં જઈએ, પછી આપણે જોશું. જે વિદ્યાર્થી ધોરણ 11મું પહેલા ભણતો હોય, પહેલા મતલબ તમે વિચાર કરો, આ ચેપ્ટર તમે પહેલી વખત ક્યારે ભણ્યા હશો? 2021માં. અને 2021માં જ્યારે પહેલી વાર ભણ્યા હશો ત્યારે આમાં કાંઈ ખબર નહીં પડી હોય, કારણ કે તમારા માટે રંગસૂત્ર એ પહેલી વખત આવતો શબ્દ હતો એવું કહી શકાય. એની ડિટેલ એમાં એન ટુ એન તો સાહેબ આમાં કઈ ખબર જ નથી પડતી. હજી કેટલા એવા છે જેને એન ટુ એન નથી ખબર પડતી? જરા હાથ ઊંચો કરો. હશે હશે, હોય જ. જો બધાને ખબર પડે તો હું સંન્યાસ લઈ લો. યસ, વેરી ગુડ. અને જે લોકો સાચું બોલે એ મને વધારે ગમે છે. સરસ સરસ સરસ, ગુડ ગુડ, રાઈટ. ચાલો તો આપણે બેઝિકથી શરૂ કરીએ, બેઝિકથી, બરોબર છે, જેમાં આપણા આખા કન્સેપ્ટો આવી જશે. ધ્યાનથી ભણજો અને ન ખબર પડે ત્યાં પૂછજો, જવાબ આપતા રહેજો. ઇન્ટરેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, આપણા શરીરમાં કેટલા પ્રકારના કોષો છે? બે. કેટલા? બે. કયા?
दही दही कनेलिंगी। कनेलिंगी। सरस। चलो दही दैहिक कोषो छे, बाकी ना मित्रों एनो वॉइस बंद राखजो, म्यूट कर नाखजो, एटले खोटू डिस्टर्बन्स ना थाय बजाने, बराबर। चलो हवे कैमरा बंद करो, तो करी सको छो। दैहिक कोषो छे अने लिंगी कोषो छे, दैहिक कोषो नी प्लॉइडी शू होय? टू एन 2n છે, અને લિંગી કોષો નું, એન લિંગી કોષો કે શું એને? ચલો પેલો ક્વેશ્ચન છે, હું દૈહિક કોષ કહીશ એ સાચી વાત છે, હું લિંગી કોષ કહીશ? જનનકોષ યસ એક્ઝેક્ટલી, શું કહેશું? જનન કોષ કહેશું। जनन कोष की प्लॉइडी शू छे? एन टू एन, टू एन धन्योनी एन जन्योनी एन छे, समझाई छे? जनन अधिच्छदीय कोष लई लो तमे, तो जनन अधिच्छदीय कोष याद करो, शुक्रकोष जनन आदि शुक्रकोष प्लॉइडी शू होती? टू एन। અને આદિ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, અને પછી પ્રશુક્રકોષ, અને પછી શુક્રકાયન્તરણ બને ત્યારે પ્રશુક્રકોષ કેવો આવે? એન। સમજ પડે છે? મતલબ આપણા શરીરમાં બે પ્રકારના કોષો છે, એક દેહી કોષ અને બીજા જનન કોષ। જનન કોષ જન્યુનું નિર્માણ કરે છે, જનન કોષ શેનું નિર્માણ કરશે? જન્યુનું। જ્યારે દૈહિક કોષો તો કે આપણા શરીર રચના, અંગો કંઈક રિપેરિંગ થાય, ઈજા થાય તો પાછું ભરાય, આમાં દૈહિક કોષો છે। ચાલો આટલું સમજાય છે? ઓકે, જ્યારે આપણે આ ચેપ્ટર ભણતા હતા શરૂઆતમાં, તમે જ્યારે આ ચેપ્ટર ભણ્યા હશો ત્યારે તમે જીનેટિક્સ નહોતા ભણ્યા, એટલે ખાલી આ ચેપ્ટરમાં જે આવે એ ગોખે જતા હતા। હવે તમે જીનેટિક્સ ભણી ચૂક્યા છો, મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે, અને ફરી પાછું તમે આ ચેપ્ટર ભણો છો ત્યારે તમને આખો કન્સેપ્ટ ક્લિયર છે। મતલબ એટલી ખબર છે કે આપણે પાસે કોષ હોય, કોષમાં ડીએનએ હોય, આ ડીએનએ છે એટલે કે રંગસૂત્ર, રંગસૂત્ર ડીએનએ નું બનેલું છે, એની અંદર જનીનો આવેલા છે, આટલી તો ખબર પડી ગઈ છે ને? યસ કે નો? યસ સર। યસ, તો પેલા એન અને ટુ એન શું છે એ સમજીએ। દૈહિક કોષો અને જનન કોષ, અને જનન કોષનો રોલ શું છે એ સમજીએ। એટલે આપણી પાસે બે પ્રોસેસ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે, એ છે સંભાજન અને બીજું અર્ધીકરણ, એટલે આપણને ખબર પડી જશે। ઓકે, તો જો આટલું આપણે ભણી ગયા છે, આપણને ખબર છે કે ચાલો હું આ ચેપ્ટરમાં બે પ્રોસેસ ભણું છું, એક છે સંભાજન અને બીજું છે અર્ધીકરણ, પણ કોઈ પણ સજીવની શરૂઆત ક્યાંથી થાય છે? એક કોષમાંથી, એક કોષમાંથી, ફલિતાંડમાંથી, અને ફલિતાંડ શેમાંથી બને છે? શુક્રકોષ અને અંડકોષ માંથી, બરોબર છે? મતલબ માની લો કે શરૂઆત આપણે અર્ધીકરણ થી કરી, આપણે ઘણી વખત ક્વેશ્ચન થાય ને કે મરઘી માંથી ઈંડું બન્યું, ઈંડું માંથી મરઘી બની, શું કેવું? શુક્રકોષ માંથી તમે બન્યા, તમે શુક્રકોષ બનાવશો, તો આ એક ચક્ર છે, આ શું છે? ચક્ર છે, સાયકલ છે, તો આપણે માની લઈએ, ચાલો આપણે હ્યુમન માટે જ લઈએ છે। પેલા સંભાજન લઈએ, સંભાજનને સમજીએ, અને પછી અર્ધીકરણને સમજીએ બેઝિક, હા, પછી એની અંદરની પ્રોસેસ આપણે પછી લેશું। આ સમજશું એટલે આપણને એન અને ટુ એન સમજ પડશે। ચલો, આપણી પાસે કેટલા રંગસૂત્રો છે? મનુષ્ય પાસે કેટલા રંગસૂત્રો છે? 23 જોડ છે। ઓકે, ચાલો 22 દૈહિક અને એક જોડ લિંગી, 23 જોડ છે। માનો કે આ એક કોષ છે,
આ કોષને હું 2c 2n કહું છું. c એટલે શું? ક્વોન્ટિટી એની માત્રા. માત્રા ક્રોમેટિન દ્રવ્ય હું કહી શકું c એટલે. યસ ઓકે, ચાલો હું પેર લઈ લઉં છું. c એટલે 23 જોડ લઈ લઉં છું. શું લઈ લઉં છું? 23 જોડ. એટલે કે c બરાબર 23 લઉં એટલે 23 ગુણ્યા 2 એટલે 46 થઈ ગયા. હા સર. ઓકે ચાલો, હવે આપણને ખબર છે આપણે ભણી ગયા છીએ એટલે હું ડાયરેક્ટ લઉં છું. કેમેરો ઓન કરો ઝડપથી. અમુક વસ્તુ મારે તમને સમજાવવી પડે, ઉતારવી પડે, નહીં તો તમને એમ થાય સાહેબ તો સીધા અહીંયા પૂગી ગયા. જે છોકરાને ટેવ હોય ને ચોપડીમાં પકડવાની, અને ચોપડીમાં શરૂઆત કરે, અચ્છા ચેપ્ટરની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ચેપ્ટરની શરૂઆતમાં એવું કીધું છે, શું તમે જાણો છો કે બધા સજીવો મોટા કેમ ન હોય? અમુક ઓનલાઈન શિક્ષકો ભણાવતા હોય ને, કોપી કરું છું કે હું કઈક આવું ભણાવું પણ નથી મેળવતો. સમજાય? અહીંથી ન થાય શરૂઆત. શરૂઆત આપણને ખબર હોવી જોઈએ કે અચ્છા હું શેમાંથી બેનો છું, મારી પાસે કેમ 46 રંગસૂત્રો આવ્યા. અને એ આ આ ચેપ્ટર એક્ઝેક્ટલી ખબર ક્યારે પડે? જ્યારે તમે 12મું ધોરણ કમ્પ્લીટ કરો અને ફરી પાછો આ ચેપ્ટરને ભણવાનો પ્રયત્ન કરો ને, તો આપણને ખબર પડી કે અચ્છા આવી રીતે થાય છે. બાકી વ્યતિકરણ મગજમાં ન ઉતરે જ્યાં સુધી વિકૃતિ ન ભણ્યા હોય, જ્યાં સુધી જનીન ન ખબર પડતા હોય ત્યાં સુધી ગોખવાનું, અચ્છા વ્યતિકરણ થયું આમ તેમ કર્યું બરોબર. તો હવે તમને બધી ખબર પડી ગઈ છે. તો હવે આપણે ડાયરેક્ટ જઈએ છીએ એસ તબક્કામાં. ડાયરેક્ટ જઈએ છીએ ક્યાં? એસ તબક્કામાં. જેલો નવો ભણતો હોય ને એને એસ તબક્કો શું છે ખબર જ ન હોય, પણ તમને ખબર છે એસ તબક્કો એટલે કયો તબક્કો? સિન્થેસિસ ફેઝ. સિન્થેસિસ ફેઝ. તું થઈ ગયો હળવો થઈ ગયો તું? હા સર. હા તો વાંધો નહીં, હાલો સમજાય. ચલો તો હવે જો આ એસ તબક્કામાં જાય, એસ તબક્કામાં જાય તો આ ટી ટુ સી નું શું થાય? હું હોય તો કરું, ફોર એન કેમ નહીં? ટુ એન કેમ? ટુ એન નું ટુ એન ડબલ થયા તો ફોર એન થવું જોઈએ ને, ફોર સી શું કામ કર્યું? તો તમે કહેશો સાહેબ રંગસૂત્ર દ્રવ્ય બેવડાય પણ રંગસૂત્રો ન બેવડાય. તો આમાં કઈ ખબર ન પડી, રંગસૂત્ર દ્રવ્ય અને રંગસૂત્રો બે અલગ છે કે એક છે? બોલો. અલગ છે. અલગ છે કારણ કે રંગસૂત્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય એવું હોય ને, મતલબ એક ખાનું હશે એની અંદર પાછું રંગસૂત્ર દ્રવ્ય હશે એવું? એ ટાઈપ થી કઈ હે ગઈ, એનાથી જ બનેલું છે. મને ખબર હતી, બેઝિક જ ક્લિયર નથી કરાવ્યું, કોઈએ નથી કરાવ્યું, બધા ગોખાવે છે. કરો કેમેરા ઓન કરો, કેમેરા ઓન કરો. આજનો ચેપ્ટર આપણે બેઝિકમાં જ જવાનું છે બરોબર છે, ત્યારે જીનેટિક્સમાં મજા આવે, નહીં તો હું જીનેટિક્સમાં મજા આવે. સમજાય છે? હવે હું તમને અહીંથી ક્યાં લઈ જાઉં છું? અહીંથી લઈ જાઉં છું ચેપ્ટર નંબર 9, અને એમાં આપણે ડીએનએ રેપ્લિકેશન ભણીશું. એ ડીએનએ રેપ્લિકેશન જે આપણે ચેપ્ટર નંબર 9 નહીં, સોરી મારી કેસેટ 9માં ચેપ્ટર માટકેલી જૂના સિલેબસમાં ચેપ્ટર 6 જેમાં આપણે ડીએનએ રેપ્લિકેશન ભણીએ છીએ. સમજાય છે? પહેલો જ પ્રશ્ન એના ડાઉટને ક્લિયર કરીએ છીએ કે સાહેબ આ 2c નું 4c થયું, 2n નું 4n કેમ ન થયું? ઓકે ચલો, તો હું અહીંયા સમજાવું છું. આ 2c કેવું હતું? અર્ધીકરણને થોડીક વાર માટે આપણે આઘું કાઢી દઈએ. 2c કેવું હતું? ઉદાહરણ તરીકે તમારી પાસે એક રંગસૂત્ર કોનું છે? માતાનું. અને એક રંગસૂત્ર કોનું છે? પિતાનું. માતા અંડકોષ આપે છે એટલે કે અંડકોષ કેવો હશે? એન. પિતા શુક્રકોષ આપે છે, શુક્રકોષની પ્લોઈડી પણ કેવી? એન. નથી ખબર આપણને સાહેબ એન કોને કહેવાય, અત્યારે ખાલી એટલું જ સમજીએ. માની લો કે
આ એક ક્રોમોઝોમ્સ છે, ઉદાહરણ તરીકે હોય ડબલ સ્ટેન્ડર્ડ જ, આ ડીએનએ છે અને ડીએનએ હંમેશા ડબલ સ્ટેન્ડર્ડ જ હોય એવું માની લઈએ છે આપણું, બરોબર. ચાલો ઉદાહરણ તરીકે લઉં છું, માનો કે આ એ ટી સી જી જી સી ટી, તો અહીંયા શું હશે, ટી એ જી સી સી જી અને એ, તો આ તો આપણને બધાને ખબર જ છે ને, એડેનિનની સામે કોણ જોડાયેલું હોય, સાઇટોસીન. થાયમિન, અને ગ્વાનિનની સામે એડેનિન સાઇટોસીન. અને થાયમિન વચ્ચે કેટલા બંધ, બે ડબલ બોન્ડ, બે, અને ત્રણ ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ત્રણ. ઓકે નિર્બંધ. ચાલો, તો આટલી ખબર પડી, સમજાય છે. હવે માનો કે અહીંયા જી સી ટી એ સી જી, તો અહીંયા જી છે તો સી, સી છે તો જી, ટી છે તો એ, એ છે તો ટી, સી છે તો જી, જી છે તો સી. આ કોનું હતું, આ પિતાનું હતું, આ કોનું હતું, આ માતાનું હતું. ચાલો આટલું સમજાય. હા આવી 23 જોડ હશે, કેટલી હશે, 23 જોડ. ત્રીસ. આ આપણે એક જોડ લીધી ખાલી, એક માતાની અને એક પિતાની, બે ભેગી થઈ એટલે આપણે એક જોડ કીધી. કેમેરો બંધ કરી દો એટલે આખી સ્ક્રીન દેખાય, નહીં તો તમે પછી રિવિઝન કરશો ત્યારે કન્ફ્યુઝ થશે, બરોબર. હું જ્યારે કહું કેમેરો ચાલુ કરો ત્યારે કેમેરો ચાલુ કરી દેવાનું, ભણાવવા માંડું એટલે કેમેરો બંધ કરી દેવાનું, બરોબર છે. હજી આપણે ઓબીએસ ના વિડીયો અપલોડ નથી કરતા. અચ્છા એક સ્પષ્ટતા કરી દો, કેમેરો ઓન કરો. તમે જ્યારે 2023 ના વિડીયો જોતા હશો રેકોર્ડેડ, તો એમાં તમને ઝૂમ વાળા લેક્ચરો નહીં દેખાય, છેલ્લે જ દેખાશે, શરૂઆતમાં નહીં દેખાય. કેમ? તો કે અહીંયા બે રેકોર્ડેડ થાય છે, એકમાં તમારા બધાની સ્ક્રીન રેકોર્ડ થતી હોય અને બીજામાં મારી એકની સ્ક્રીન રેકોર્ડ થતી હોય, સમજાય છે. પછી લેટર ઓન મારી એકની સ્ક્રીન જ અપલોડ થશે, બધા સ્ટુડન્ટની સ્ક્રીન જો હું અપલોડ કરીશ સાથે, તો ઘણા સ્ટુડન્ટને ઇસ્યુ આવે છે કે સર જ્યારે તમે ભણાવતા હોય ત્યારે ત્રણ ચાર છોકરાના કેમેરા ચાલુ હોય ત્યારે સ્ક્રીન નાની દેખાય છે એટલે એને ખ્યાલ નથી આવતો, સમજાય છે. એટલે જ્યારે મારે કોમ્યુનિકેશન કરવાનું હોય ત્યારે કેમેરો શરૂ કરી દેવાનો, જ્યારે આપણું કોમ્યુનિકેશન બંધ થાય ત્યારે કેમેરો બંધ કરી દેવાનો, એટલે સ્ક્રીન મોટી થાય, નહીં તો તકલીફ જ તમને પડશે. ઓકે ચાલો, તો આપણને ખબર પડી ગઈ આ આવી કેટલી જોડ, 23 હશે. હું કેટલી જોડ લઉં છું, એક, કારણ કે 23 જોડ ડિસ્પ્લે કરવી અઘરી છે, જેવું એકમાં થાય એવું 23 એ 23માં થાય વિચાર લેજો. ઓકે હવે હું આને 2C લઉં અને 2N પણ લઉં, આ પ્લોઈડી છે, હમણાં ખબર પડી જશે 2N નું 4N કેમ નહીં. હવે આ સેમા જશે, એસ તબક્કામાં જશે, જીવનમાં જતા રહ્યા, માની લો સપોઝ આ કોષ હતો, આ કોષ જીવન તબક્કામાં જતો રહ્યો, જીવન તબક્કામાં ખાલી શું થાય, દ્રવ્યનો વધારો કોષ થાય, દ્રવ્યનો વધારો થાય, બરોબર છે. એટલે કે કોષ રસનો વધારો થાય, જરૂરી એવા પ્રોટીન છે બધું બનશે, પણ હવે એ એસ તબક્કામાં જાય છે, તો એસ તબક્કામાં ડીએનએ શું થાય, ડબલ થાય. આપણે એમ કહીએ રંગસૂત્ર દ્રવ્ય બેવડાય, રંગસૂત્રો બેવડાતા નથી, બધું એક જ છે, બધું એક છે, રંગસૂત્ર એક છે, રંગસૂત્ર દ્રવ્ય એક છે, પણ રંગસૂત્ર દ્રવ્ય કેમ બેવડાય એને સમજીએ. ચાલો આ 5 પ્રાઇમ હશે તો આ 3 પ્રાઇમ હશે, આ 3 પ્રાઇમ હોય તો આ 5 પ્રાઇમ હોય, યસ કે નો. ચાલો સર. આ 5 પ્રાઇમ તો આ 3 પ્રાઇમ, આ 3 પ્રાઇમ સોરી, હા 3 પ્રાઇમ તો આ 5 પ્રાઇમ, આવું શું કામ. આપણે 9માં ચેપ્ટરમાં ભણીએ છીએ ભાઈ, ડીએનએ ની રચના એકબીજાથી પ્રતિ કહેવાય ને સમાન પ્રતિ સમાંતર સુધી છે, તો માની લઈએ. ચાલો હવે આગળ વધીએ, આ માતાનું છે એને મેટરનલ કહીએ, અને આ પિતાનું છે એને પેટર્નલ કહીએ. પિતાનું છે એટલે પી નહીં, પિતા માટે પેટર્નલ, માતા માટે મેટરનલ, આ બે શબ્દો ઉપયોગ થાય. ઓકે તો હવે માતા અને પિતા બેયની જોડ છે, એ બે એસ તબક્કામાં જશે, તો એસ તબક્કામાં આનું ડબલ થાય કે નો થાય. ચલો આ ડબલ થશે, તો આપણને ખબર છે
અર્ધ રૂઢિગત મોડલ ભણીએ છીએ, ભણીએ છીએ ને, તો ડીએનએ ડબલ થાય, અહીંથી હેલિકેઝ આવે, તોડે, નવી શૃંખલા એડ થાય, આવું બધું આપણે ભણી ગયા. તો માનો કે આ 5 પ્રાઇમથી 3 પ્રાઇમની શૃંખલા અલગ પડી, તો 5 પ્રાઇમમાં શું છે? એ ટી સી જી જી સી અને ટી, બરોબર. અને આ 3 પ્રાઇમથી 5 પ્રાઇમની શૃંખલા છે, જો કે ઝેરોક્સ કોપી નથી થતી, પણ આપણે તો ભાઈ અત્યારે કાંઈ 3D બતાવી ન હોય, એટલે આપણે અલગ અલગ બતાવ્યું છે, બાકી તો બે પેરેલલ જ થતું હશે. ઓકે, તો હવે અહીંયા નવી શૃંખલા આવે, અહીંયા નવી શૃંખલા આવશે, નવી શૃંખલા આવી રીતે હશે, યસ કે નો? યસ ઓકે, ચાલો. તો સર, એ છે તો હામે શું આવશે? યસ ટી. ટી છે તો સર, એ, સી છે તો ટી જી, જી છે તો સી, ટી સી તો જી તો સી, ટી સી છે તો જી, અને ટી છે તો એ ટી છે. ઓકે, ચાલો. ટી છે તો એ, એ છે તો ટી, ટી જી છે તો સી, સી તો જી, જી સી અને ટી. ચલો, આટલું સમજાઈશ? હા સર, હા સર, ઓકે, ચાલો. તો સેમ ડબલ આનું થાય આવું? આને સપોઝ છૂટી પાડો તમે, આ માતા ના હતા, માનો કે હું આને એમ કહું, હું કહું એમ, તો આને હું એમ ડેક્સ કહી શકું, માની લઈએ આપણે એવું નામ આપી દીધું ખાલી. હવે આ પી છે, પી, તો આ પેટર્નલને છૂટી પાડીએ, માનો કે આ પેટર્નલ છે, આ શું છે? જી સી ટી એ સી અને જી, આ બીજી શૃંખલા માની લો. આ 5 પ્રાઇમથી 3 પ્રાઇમ, આ 3 પ્રાઇમથી 5 પ્રાઇમ, આપણે રીનીટમાં છીએ એટલે આ બધું આપણને આવડતું હશે. નહીં આવડતું હોય તો બહુ ટેન્શન નહીં લેતા, નવમા પાઠની અંદર આપણે ભણવાના છીએ એટલે આવડી જશે, બરોબર છે. અત્યારે હું એ સમજાવીશ તો વધારે સમય જશે. સી જી એ ટી જી સી, ચાલો. નવી શૃંખલા આવશે, નવી શૃંખલા શું હશે? 5 પ્રાઇમ, તો અહીંયા શું હશે? 3 ડેશ 3 ડેશ 3 પ્રાઇમ, પ્રાઇમ બોલશું, ડેશ નહીં બોલીએ. ચલો, અહીંયા શું હશે? 5 પ્રાઇમ,5 5 અહીંયા 5 પ્રાઇમ, અહીંયા 3 પ્રાઇમ. ઓકે, ચાલો. જી છે તો સી, સી તો જી, એ ટી તો એ એ, એ એ તો ટી, સી તો જી, જી તો સી, અહીંયા સી છે તો જી, સી છે જી, જી છે તો સી, એ છે તો ટી, ટી તો એ, જી તો સી, સી તો જી. ચાલો, આટલું ક્લિયર? હા સર, યસ ચાલો, આને આપણે પી કહેશું, આને પી ડેશ કહેશું, સમજાય છે મિત્રો? સર, આ હતું એમ અને એમ ડેશ. ચાલો, હવે બધા મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા જો હું આને આવી રીતે દર્શાવી શકું, આને હું આવી રીતે દર્શાવી શકું, આ એમ અને આ પી કહી શકાય, યસ કે નો? યસ યસ. તો હવે મારી પાસે જુઓ ધ્યાનથી, આ સેમ છે, એ ટી એ ટી, ટી એ ટી એ, સી જી જીસી જીસી, છે સેમ. હા મતલબ તમારી પાસે આ એક રંગસૂત્ર હતું, અને જ્યારે તમે કોષ વિભાજન કરો છો અને એસ તબક્કામાં જાઓ છો, ત્યારે એસ તબક્કામાં એની ડુપ્લિકેટ કોપી બને છે. એટલે જો હું આને એમ કહું, તો આ થયું એમ ડેસ. સમજ પડી? તો આ થયું મારી પાસે, માનો પી, આ પી છે, તો એની ડુપ્લિકેટ કોપી બનશે, એ શું હશે? ઇડિસ પી ડેસ, આ પી અને પી ડેસ.
એટલે ચતુસૂત્રી આપણને હંમેશા કેમાં દેખાય છે, જ્યારે ભાજન અવસ્થામાં જાય ત્યારે. આ તો આપણે સમજવું છે એટલે બતાવીએ છીએ, સમજાય છે? ઓકે, તો હવે જુઓ આમાં ડબલ શું થયું, રંગસૂત્રો ડબલ થયા એમ ન કહેવાય. રંગસૂત્રો ડબલ થયા ક્યારે કહેવાય, જ્યારે આ એક બે ત્રણ અને ચાર, ચારે ચાર અલગ હોત તો. સમજાય છે? ચારે ચાર અલગ હોત તો હું શું કહેત, હું 4n કહેત. પણ ચારે અલગ નથી, બે જ છે, ખાલી એનું ક્વોન્ટિટી ડબલ થઈ છે. ક્વોન્ટિટી ડબલ થઈ ને એટલે શબ્દ શું ઉપયોગ થયો, રંગસૂત્ર દ્રવ્ય બેવડાય છે, રંગસૂત્ર બેવડાતા નથી. સમજ પડે છે? કેમેરા ઓન કરો. આટલી સમજ પડી કે નથી પડી? યસ સર. એટલે પહેલો પોઈન્ટ એ સમજો કે રંગસૂત્ર કોઈ ડબ્બો નથી, એની ઉપર કોઈ, એની અંદર કઈ રંગસૂત્ર પૂરેલું નથી, દ્રવ્ય પૂરેલું નથી, અને ડીએનએ એક જ છે, રંગસૂત્ર એક જ છે, જનીને એક જ છે, અને જીનોમે એક જ છે. તો સાહેબ બધાના નામ કેમ અલગ અલગ? તો ચાલો એ સમજાવું, ધ્યાન રાખજો ધ્યાનથી. આપણી પાસે એક કોષ છે, આ એક કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રમાં ડીએનએ હોય, જનીન દ્રવ્ય હોય, યસ કે નો? યસ સર. તો એક એક કોષની અંદર રહેલું કુલ જનીન દ્રવ્ય, કુલ જનીન દ્રવ્ય એ સેના તરીકે ઓળખાય, જીનોમ. જેને આપણે કહીએ છીએ કુલ જનીન દ્રવ્ય. હવે આપણે કેટલા બધા શબ્દો ઉપયોગ કરીએ જીનેટિક્સમાં, સમજો. આપણે શબ્દ ઉપયોગ કરીએ ડીએનએ, પછી શબ્દ ઉપયોગ કરીએ જનીન, ડીએનએ, પછી શબ્દ ઉપયોગ કરીએ જનીન, પછી શબ્દ ઉપયોગ કરીએ રંગસૂત્ર, અને પછી શબ્દ ઉપયોગ કરીએ જીનોમ. તો હું આ ચારેય અલગ અલગ હશે? નહીં, ચારેય એક જ છે. ફરક કેટલો છે? 23 એ 23 રંગસૂત્રોને મારે કુલ કેવું હોય તો હું શું કહીશ? જીનોમ. શું કહીશ? જીનોમ. હવે માની લો કે આ રંગસૂત્ર છે, આ રંગસૂત્ર છે, આ રંગસૂત્રને હું છૂટું પાડું એટલે આની રચના કેવી હોય, આની રચના કેવી હોય, આમાં ન્યુક્લિક એસિડ હોય, યસ કે નો? કારણ કે આ રંગસૂત્ર બન્યું જ છે ન્યુક્લિક એસિડ થી. હા, કેવી રીતે? તમે છઠ્ઠા ચેપ્ટરમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ ભણો છો, યાદ છે? હા. અને એ ડીએનએ કુંતલના પેકેજિંગમાં ન્યુક્લિક એસિડ છે, પછી ન્યુક્લિયોઝોમ બને છે, અને પછી આવી રીતે હિસ્ટોન બિનહિસ્ટોન પ્રોટીન જોડાય છે, અને છેલ્લે શું બને છે, ક્રોમોઝોમ બને છે, યાદ છે? હા સર. તો રંગસૂત્રને જો તમે વિખેરી નાખો તો છેલ્લે તમને શું મળે, ન્યુક્લિક એસિડ મળે. અને આ ન્યુક્લિક એસિડ શેનું બનેલું છે, આ ન્યુક્લિક એસિડ શેનું બનેલું છે, તો કે ડીએનએ, જેને આપણે કહીએ છીએ 5' થી 3', 5' થી 3'. સમજાય છે? ઓકે, ચાલો. પણ હવે આ આખા ડીએનએ માં, આખા ડીએનએ માં એટલે કે જે રંગસૂત્ર વાળો પાર્ટ છે, એમાં કેટલોક ભાગ એવો છે, કેટલોક ભાગ ખાસ ધ્યાન રાખજો, એની ઉપર બીજું નથી આવ્યું. લાઈક આ સ્પ્રેની બોટલ છે, સમજો, બરોબર,
તો આ સ્પ્રેની બોટલમાં ઢાંકણું છે યાની ઉપર છે છે, હા તો આ હા સર, ઢાંકણું, આ ઢાંકણું એ અલગ રચના નથી, અરે અલગ રચના છે. આપણે એમ નો કહી શકીએ કે આ રંગસૂત્ર છે ને એના ઉપર આમ જનીને આવ્યા છે આવા, નહીં. રંગસૂત્ર એનો કેટલોક ભાગ એવો છે જે ચોક્કસ કાર્ય કરે છે, એટલે ચોક્કસ કાર્ય કરતા ડીએનએના ટુકડાને શું કહેવાય? જનીન. 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 તો જનીન એ અલગ રચના નથી, કોના ઉપર આવેલી છે? રંગસૂત્ર ઉપર. રંગસૂત્ર. પણ એનો મતલબ એવો નથી કે રંગસૂત્ર ઉપર આમ બટન ફિટ કરી દીધું, સમજાય છે? એ રંગસૂત્ર નો જ ભાગ છે, પણ એ કઈ કાર્ય કરે છે એટલે નામ આપી દીધું જનીન. ઉદાહરણ તરીકે કે આ એક રંગસૂત્ર છે, એમાંથી આટલો ટુકડો તમારા આંખના રંગ માટે જવાબદાર છે, તો આ જનીન કોના માટે થયું? આંખ માટે, આંખ માટે. હવે અહીંયા જો વિકૃતિ થઈ તો ક્યાં તકલીફ થાય? આંખના રંગમાં. આંખના રંગમાં. સમજ પડી કે નહીં? હા સર, ઓકે. અને આવા ઘણા બધા જનીનો કોના પર આવેલા હશે? રંગસૂત્રો પર, જે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં ભણીએ છીએ, સમજાય છે? હા સર. હવે આજ અહીંનો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ મેં 11મા વાળાને કીધું હોય તો ટપો પડે ના પડે. નો ના પડે? પછી એને ક્યાંથી સમજાય? એટલે આખું 11-12 કરી લીધું હોય ને, પછી જ્યારે એ ફરી પાછો ભણે ને તો એને મજા આવે, તો 11-12 એક વર્ષમાં પૂરું થાય? પ્રિયને 11-12 એક વર્ષમાં પૂરું થાય? થયે ઓનલાઈનમાં થઈ શકે, સમજાય છે? છે. ઓનલાઈનમાં થઈ શકે. 11મા ધોરણમાં આજ મંડાઈ પડે, 11-12 11મામાં જ પૂરું કરી નાખે. 12મું આખું શેના માટે હોય? કન્સેપ્ટો ક્લિયર કરવાની પ્રેક્ટિસ માટે. સમજાણું સર આ વખતે કર્યું જ છે ને, ઘણા છોકરાઓએ કર્યું આ વખતે. એવું? કેમેરા ઓન કરો. 700 સર, 700 700 ટપાડી ગયા એ છોકરા. 11th માં 11th 12th બે દઈ દીધું અને 700 ટપાડી ગયો. 12માં હું નકરા ટેસ્ટ દઈ દીધું, રિવિઝન કર્યું. તમારા જો બે વિદ્યાર્થી આપણી પાસે આવ્યા છે આ વર્ષે, હજી ઓફલાઈન છોડીને, પણ કોઈ જો મને એમ કહેતું હોય કે સાહેબ 100% હું ડિપેન્ડ થઈ જઈશ અને 11મા ધોરણમાં છે આ છોકરો, તો હું એને કહી દઉં કે હાલ તું છે ને 12મા સુધીમાં 11-12 આખું પૂરું કરી નાખ, હું કરાવી શકું છું. એનું 12મું પ્લસ નો થાય એની હું ગેરંટી આપું. 12મામાં એની પાસે માર્ક્સ આવે આવે ને આવે જ, બંને જ નહીં કે એવું પ્લસ નો થાય. ખ્યાલ આવે છે? હવે તમે જ વિચારો કે તમે જ્યારે 11મામાં આ ચેપ્ટર ભણતા હતા ત્યારે આવી રીતે શરૂઆત કરી હતી? હવે આપણને ખબર જ નથી જનીન શું છે, રંગસૂત્ર શું છે, ડીએનએ શું છે. આપણે તો એવું માનીએ છીએ કે રંગસૂત્ર એક પટ્ટો છે, એમાં નાના નાના બીજા પટ્ટા એવા, એને જનીન કહેવાય. એની અંદર પાછા અમુક બટનો એવા હશે, એ બટનને કંઈક અલગ કહેતા હશું, બધું એક જ છે. આખું ન્યુક્લિક એસિડ ડીએનએ નું બન્યું છે. ડીએનએ એટલે એક મોડલ આપ્યું સી વોટસન અને ક્રિકે, 10 બેઝ પેર ધરાવતું, પછી આખું એનું જ બનેલું છે. પણ એનો કેટલોક ભાગ કાર્ય કરે છે? બધો ભાગ કાર્ય નથી કરતો, એ આપણને હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં ખબર પડી. એટલે આપણે એમ કહીએ છીએ કે ફક્ત 2% જનીન જ પ્રોટીન બનાવે છે, બાકીના બધા એમનમ છે, કોડ વાળા. ખ્યાલ આવે છે? તો આટલો ભાગ કામ કરતો હોય, આટલો નો કરે, પાછો આટલો કામ કરે, આટલો નો કરે, આવા કેટલા ભાગો હોય? તો કે એવરેજ એક રંગસૂત્રમાં 3000 જેટલા જનીનો છે. સમજ પડી? અને બધા રંગસૂત્રોને ભેગા કરીએ એટલે શું થયું? જીનો જીનોમ. જીનોમ એક શબ્દ છે, એટલે આપણે કહીએ હ્યુનો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. મનુષ્યના જનીન દ્રવ્યમાં કેટલા રંગસૂત્રો છે, કેટલા જનીનો છે, એ જનીનનું કાર્ય શું છે, એની સિક્વન્સ શું છે, એ સમજવું, એને આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કહેતા. ઓકે. તો હવે આપણને એટલી ખબર પડી ગઈ કે આ આ રંગસૂત્ર, આ જનીન, આ ડીએનએ, એટલી ખ્યાલ આવી ગયો.
ચાલો આટલું સમજાણું, હવે પાછા આવી જઈએ એન ટુ એન માં. તો હવે સમજો, આ માતાનું રંગસૂત્ર, આ પિતાનું રંગસૂત્ર. માતાનું રંગસૂત્ર એન હતું અને પિતાનું પણ એન હતું, શુક્રકોષનું હતું, માની લઈએ અંડકોષ ને શુક્રકોષનું. હવે આ બે ભેગા થાય છે, બે ભેગા થાય એટલે શું બનાવે? બે ભેગા થાય એટલે શું બનાવે? ઝાયગોટ. ઝાયગોટ બનાવે. એટલે આપણે એવું માની લઈએ કે આ માતાનું અને આ પિતાનું, આ બે ભેગા થઈને શું બનાવ્યો? ઝાયગોટ બનાવ્યો. એટલે આ થઈ ગયા ટુ એન, અને એનું જે રંગસૂત્ર દ્રવ્ય હતું એને કીધું ટુ સી. આવી કેટલી જોડ હતી? આવી 23 જોડ હતી. સમજ પડી કે નહીં? હા સર. એટલે 23 જોડ, અને 23 જોડમાં એક માતાની અને એક પિતાની. ચાલો આટલું સમજાણું. એટલે તમારી પાસે જે ટુ એન હતું ને એ આ હતું ટુ સી ટુ એન. હવે એ વિભાજન થાય, એસ તબક્કામાં જાય, એટલે એસ તબક્કામાં આનું ડબલિંગ થાય. તો આનું ડબલિંગ થાય તો આવું થાય, તો આ ટુ સી હતું ને એનું ફોર સી થયું, ફોર એન નો થયું, ફોર સી થયું. કારણ કે આ પ્રકાર સેમ છે, અને પછી પાછું વિભાજન થાય એટલે ટુ સી ટુ એન થઈ ગયું. સમજ પડી? હા સર. પણ હવે તમને એમ થાય, આપણે અહીંથી થોડાક આગળ વધીએ, થોડાક આગળ વધીએ. સમજો, આપણી પાસે આ એમ છે, જે આપણે થિયરી શરૂ નથી કરી, થિયરી પછી આપણી ધાડ ધાડ ઉલળશે. કન્સેપ્ટ ક્લિયર? એટલે થિયરીમાં આવે હું ખાલી વાર્તા આવે, ધ્યાન રાખો ને આ પોઈન્ટમાં. આ આપણી પાસે એમ છે, આ એમ ડેશ છે, આ માનો કે પી છે, આપણે કલર થોડોક અલગ રાખીએ. આ એમ ડેશ છે, પછી આ પી છે, આ પી છે, અને આ પી ડેશ છે. તો આપણને ખબર છે પી અને પી ડેશ કેવું છે? સરખું. એમ અને એમ ડેશ કેવું છે? સરખું. સેમ. આને સમજાત રંગસૂત્ર કહેવાય. સમજ પડી? આ શું કહેવાય? આ સમજાત રંગસૂત્ર કહેવાય. આપણે ભણીશું જેનેટિક્સમાં. પણ પોઈન્ટ સમજો, વ્યતિકરણ કોના વચ્ચે થાય? અસમજાત રંગસૂત્ર. સમજાત રંગસૂત્રની અસમજાત રંગસૂત્રિકા વચ્ચે, અસમજાત રંગસૂત્ર વચ્ચે નહીં. આ જે ક્રોમેટિડ છે ને, આ ક્રોમેટિડ, આને સિસ્ટર ક્રોમેટિડ કહેવાય. સિસ્ટર ક્રોમેટિડ ને શું કહેવાય? ભગિની રંગસૂત્રિકા, દોહિત્ર રંગસૂત્રિકા. બંને સેમ છે, કદાચ આ બે વચ્ચે વ્યતિકરણ થાય તો કઈ ફરક પડે? બે બાજુ કેવું છે? સરખું છે. સમજો, મારી પાસે ઉદાહરણ તરીકે આ વાયર છે. આ વાયર નો કયો કલર છે? બ્લેક કલર છે, બરોબર. હવે માની લો કે આ એક ભાગ છે ને આ બીજો ભાગ છે, બે એકબીજાની કોપી છે. બે એકબીજામાં ગમે એટલું વ્યતિકરણ થાય કઈ ફરક પડે? નહીં, ન પડે. પણ આ પિતાનું રંગસૂત્ર છે અને આ માતાનું રંગસૂત્ર છે, આ બે વચ્ચે વ્યતિકરણ થાય તો ફરક પડે? પડે, પડે. તો અહીંયા જુઓ ને તમે, આપણે અહીંયા જુઓ, આ કન્સેપ્ટમાં જુઓ, આ બે એકબીજાને ગમે ત્યાં જાય કઈ ફરક પડે? અહીંથી કપાય, અહીંથી કપાય, બે બાજુ કેવું છે? સરખું. સરખું તો છે, પણ આ બે એકબીજામાં જાય તો અલગ થઈ જાય. તો અલગ થઈ જાય. ચાલો, તો હવે અહીં સમજો, આ બે ની વચ્ચે વ્યતિકરણ થાય હંમેશા, આ બે ની વચ્ચે નહીં થાય. અને જો વ્યતિકરણ થાય, જો વ્યતિકરણ થાય તો આવું થાય. આપણે વ્યતિકરણ કરવું છે એટલે આપણે આપણા મન પ્રમાણે લાંબા કરીએ છીએ, બાકી એવું કઈ નહીં, પેલા હોય એવું જ હોય. માનો કે એક જ જગ્યાએ કરવું છે, આપણે ખોટું કન્ફ્યુઝનમાં નથી ઉતરવું.
ઉપરની બાજુ વ્યતિકરણ થયું. અચ્છા, વ્યતિકરણ થયા પછી આપણે એ ભણશું, અર્ધીકરણ ટુમાં ભણવાના છે. કન્સેપ્ટ ક્લિયર કરું છું, એન ટુ એન અને ફોર એન નો સમજો. હવે સમજો આ આખી પ્રોસેસ ક્યાં થાય છે. કોષમાં થાય છે ને, કોષમાં થાય છે બરોબર. પૂર્વાવસ્થા વન, અને પૂર્વાવસ્થા વન થાય પછી કોષ કેન્દ્ર તૂટે એટલે બધી કોષમાં થાય એવું માની લે કોષ કેન્દ્ર છે. હવે જનીનની અદલા બદલી થઈ, માનો જનીનની અદલા બદલી થઈ ગઈ અને છૂટાઈ પડી ગયા, ફોર એક્ઝામ્પલ્સ છૂટા પણ પડી ગયા, તો આ કંઈક આવું દેખાશે ને. અને આ કંઈક આવું દેખાશે ને. યસ કે નો? યસ સર. ઓકે ચાલો, તો હવે આને આપણે શું ગણતા હતા, ટુ એન ગણતા હતા ને, એક આ એન એક આ એન, અને આને આપણે ગણતા હતા ટુ સી ફોર સી સોરી. યસ કે નો? યસ સર. ઓકે ચાલો, હવે સેન્ટ્રોમિયર થી વિભાજન થયું એવું માની લો. તો કેટલા ટુકડા અલગ અલગ થયા? ચાર. ચાર અલગ અલગ થયા, આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર. ચારે અલગ છે? હા, ચારે અલગ છે. હવે માનો કે આ ચાર વિભાજન નો પામે. આપણી પ્રોસેસ તો શું હતી? આપણી પ્રોસેસ એ હતી કે પેલા અર્ધીકરણ વન થાય ત્યારે રંગસૂત્ર અલગ પડે, અને અર્ધીકરણ ટુ માં રંગસૂત્રિકા અલગ પડે. એટલે કેટલા કોષ બને? એકમાંથી ચાર, પેલા બે બને અને પછી ચાર બને. આવું હતું ને કે ભાઈ આ એક, પછી એકમાંથી આપણી પાસે બે બને, અને આનું ફરી પાછું વિભાજન થાય. એટલે આપણે એવું કહીએ કે એકમાંથી કેટલા બન્યા? ચાર. સમજ પડે છે? હા સર. તો પ્રોસેસ તો આવી હતી, પણ જો હું તમને એમ કહું કે આ ચારેય કોષ વિભાજન નથી પામતા અને અવસ્થા અહીંયા ફિટ થઈ ગઈ, અવસ્થા ફિટ થઈ ગઈ, આ રંગસૂત્રો છૂટા પડી ગયા પણ કોષ વિભાજન ન થયું, તો આ અવસ્થા કેવી કહેવાય? હું આમ કરી નાખું સપોઝ, ચાલો આ રંગસૂત્રિકાઓ છૂટી પડી ગઈ. ફોર એન અવસ્થા સમજ પડી? હા. ચાલો આટલું સમજાણું સર. તો એનો મીનિંગ એમ કે સેમ સેમ ટૂંકમાં સેમ કોડિંગ વાળા રંગસૂત્ર હોય ને, આપણે એક જ ગણીએ એ રીતે. યસ, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. હવે આપણે હાવ સરળ ભાષામાં જઈએ, હાવ સરળ ભાષામાં, જ્યારે તમારી પાસે એક રંગસૂત્ર હોય, કા માતાનું ને કા પિતાનું કે મિક્સ હોય, એ એન કહેવાય. તમારી પાસે જોડી હોય, બબ્બેની પેર, એમાં એક માતાનું અને એક પિતાનું હોય, તો એને ટુ એન કહેવાય. જો ત્રણ ત્રણની પેર છે, આવા બહુ ઓછા બને ભ્રૂણકોષમાં હોય, કે બે પોતાના માતાના હોય અને એક પિતાનું આવે. સમજ પડી? તો આને શું કહેવાય? થ્રી એન કહેવાય. ચાર ચાર ની પેર છે, તો એને કહેવાય ફોર એન. તો આપણને ફરી પાછો પ્રશ્ન થાય, ખાસ સમજો, અર્ધીકરણ જ્યારે આપણે ભણીએ છીએ, માનો કે આ ટુ સી ટુ એન છે, અર્ધીકરણ વન થાય છે, તો અર્ધીકરણ વન થાય છે તો એસ તબક્કામાં તો જાય જ છે ને, તે એસ તબક્કામાં તો ફોર સી ટુ એન હોય છે, અને જ્યારે પહેલું અર્ધીકરણ થાય છે ત્યારે ટુ સી એન કેમ થાય છે? અત્યારે આપણે માની લો આવું થઈ ગયું છે સપોઝ, પણ હવે માની લઈએ કે વ્યતિકરણ થયું. સપોઝ શું થયું? વ્યતિકરણ. અને વ્યતિકરણ થયા પછી
કોષ વિભાજન એ થઈ ગયું, એટલે કે પ્રથમ કોષ વિભાજન. આ પ્રોસેસને આપણે 2CN કહેતા અને આને CN કહેતા, યાદ છે? અને આ 2C2N કહેતા, વચ્ચે S તબક્કો આવે, એમાં 4C2N બને અને પાછું વિભાજન થાય એટલે 2C અને N. અચ્છા, અહીંયા N કેમ થયું તો એ સમજીએ. આ માતાનું છે, આ માતાનું છે અને આ પિતાનું છે. માતા અને પિતા બેયનું સંપૂર્ણપણે હોય તો જ 2N કહેવાય. એમાં થોડો ઘણો ફેરફાર થાય એટલે એને N કહેવાય. સમજાય છે? એવું બિલકુલ જરૂરી નથી કે N થવું એટલે અડધું થવું, N થવું એટલે અડધું થવું નહીં. આ માતાનું છે, આ માતાનું છે બરોબર, અને પ્રોસેસ તો કંઈક આવી હતી સપોઝ, સમજી લ્યો. આ માતાનું છે અને આ પિતાનું છે. આ કેવું છે? આ 2N કહેવાય કે N કહેવાય? 2N 2N કહેવાય. હવે આમાં વ્યતિકરણ થાય, સમજો. અચ્છા, વ્યતિકરણ થયું, વ્યતિકરણ થયું એટલે જનીન દ્રવ્યની અદલા બદલી થઈ. અચ્છા, જનીન દ્રવ્યની અદલા બદલી થઈ એટલે પીળો હતું એ આ બાજુ જતું રહ્યું માની લો, અને જે પિંક હતું એ આ બાજુ આવી ગયું. હજી છે તો ભેગા જ ને, કોષમાં જ છે. પ્રથમ વિભાજન વખતે શું થાય? પ્રથમ અર્ધીકરણ વન થાય ત્યારે શું થાય? બે રંગસૂત્ર છૂટા પડી જાય. રંગસૂત્ર છૂટા પડે તો માનો હું આવી રીતે બે કોષ બનાવી નાખું, આ એક કોષ ને આ બીજો કોષ થઈ ગયો ને, આ એક કોષ થઈ ગયો અને આ બીજો કોષ થઈ ગયો. તો હવે આને હું શું કહીશ? એન જ કહેવાય. હજી શું કામ એન કહેવાશે? એ કર્યા જોડાયેલા ને હજી, એટલે ત્યાં સુધી હજી એની પાસે માતા પિતા બે નું પૂરેપૂરું નથી, જાય મિક્સ કરી દીધું છે. આટલું માતાનું હતું પણ આ તો પિતાનું આવી ગયું ને, આ પિતાનું હતું તો આટલું શું આવી ગયું? માતાનું. બેયનું, બેયનું ભેગું હોત, હરખું હોત, એક સરખું તો શું કહેતું? 2N. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો એટલે શું થયું? N. હવે અર્ધીકરણ 2 થાય ત્યારે અર્ધીકરણ 2 માં શું થાય? સેન્ટ્રોમિયર થી છૂટું પડે. સમજાય છે? અચ્છા, સેન્ટ્રોમિયર થી છૂટું પડ્યું, સેન્ટ્રોમિયર થી છૂટું પડ્યું તો આ ભાગ, આ રંગસૂત્રિકા, આ એક કોષ બનાવશે જે એક પ્રકાર છે, આ એક બીજો પ્રકાર બનાવશે, આ ત્રીજો પ્રકાર બનાવશે અને આ ચોથો બનાવશે. એન 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 એટલે કે 4N મળે છે આપણને. અને રંગસૂત્ર દ્રવ્ય જો ડબલ હતું, હતું ડબલ, એ હવે થઈ ગયું સિંગલ સિંગલ. સમજાણું? આ થયું ને, આ રંગસૂત્ર દ્રવ્ય હતું તો આ રંગસૂત્ર દ્રવ્ય થઈ ગયું હવે અડધું, એટલે આ થઈ ગયું સી એન સી એન સી એન સી એન. સમજ પડ રહી હે સર? યસ સર. આપણે તમે કીધું આપણે કે ટૂંકમાં સેમ આઈડેન્ટિકલ નથી એટલે આપણે એને ટૂંકમાં સેમ ના લઈએ એન તરીકે, પણ સર આની આપણે છે સેન્ટ્રોમેર થી, ટૂંકમાં સેન્ટ્રોમેર થી જોઈન્ટ હોય ત્યારે સર વ્યતિકરણ થઈ ગયા પછી સેન્ટ્રોમેર થી જોઈન્ટ હોય તો સર એ બે આઈડેન્ટિકલ તો ક્યાંથી થાય? રંગસૂત્રિકા એક ની નથી એટલે તો 2N નથી કહેતા આપણે, એટલે 2C કહીએ છે. 2C કહી શકાય. શું કામ 2C કહી શકાય? 2C શું છે? રંગસૂત્ર દ્રવ્ય છે. જોડની વાત કરીએ છે તો જોડીઓ તો છે જ, 46 છે કે નહીં? એ 46 ને આપણે 92 નથી કહેતા. કાયદેસર સંખ્યા ગણીએ તો 92 થાય, 46 ના 92 થાય જ સંખ્યા ગણીએ તો, પણ આપણે એને ડબલિંગ ફોર્મમાં નથી લેતા. 46 ની સેમ ટુ સેમ પેર બને છે એટલે 2C નું 4C કહીએ છીએ.
હું સર એમ કહું ટૂંકમાં અહીંયા જ ફોરેન ના થઈ જવું જોઈએ. આપણે બે એક આઈડેન્ટિકલ નથી બે, તો બે ને સર આપણે એનએન કહી તો એના ટુ એન તો ત્યારે જ ના કહી દેવા જોઈએ, સેન્ટ્રોમેરથી જોઈન્ટ થાય ત્યારે જ, પછી ઓકે છૂટા પડે પછી એન થાય છે. ઓકે, ચાલો એ ધ્યાન રાખ, કેમેરા ઓન કર. સૈદ્ધાંતિક રીતે થિયરીકલી હું કહું કે અહીંયા કોષ ફ્રીઝ થઈ ગયો છે, અહીંયા કોષ ફ્રીઝ થઈ ગયો છે તો હું કહી શકું, પણ કોષ ફ્રીઝ નથી થયો ને, આ તો વિભાજનની પ્રોસેસ છે, વિભાજનની પ્રોસેસ છે. અને રંગસૂત્રિક આ અત્યારે એક રંગસૂત્ર છે, આ એક રંગસૂત્ર છે, એ જ રંગસૂત્ર આ છે, કોઈ ફરક નથી. એટલે રંગસૂત્રિકા છે ને એ રંગસૂત્ર તરીકે ઓળખાય છે જ્યારે એ વિભાજન થાય ત્યારે. એટલે તું આને ફોરેન ન કહી શક, પણ આને કહી શક. હવે આ જ ચારે એક જ કોષમાં ફ્રીઝ થયા ને તો હું કહી શકું, સમજાણું? કારણ કે અહીંયા રંગસૂત્રોની કેટલી અલગ અલગ પેટર્ન આવી, એક બે ત્રણ અને ચાર. જ્યારે આને હું એક પેટર્ન ગણું, આને એક પેટર્ન ગણું, અચ્છા હવે સમજાઈ ગયો સમજાઈ ગયો સમજાઈ ગયો, ક્લિયર. સમજાણું? હા રેડી રેડી. ઓલી પેટકમાં આખી આખી પેટર્ન જ આપણે એક કહી દીધી કે આ એક સેમ છે, આ એક સેમ છે, સમજાઈ ગયો પ્રોપર. તમારી પાસે માતાના 23 રંગસૂત્રો આવે. આ એક નંબરનું રંગસૂત્ર, આ બે નંબરનું રંગસૂત્ર, આ ત્રણ નંબરનું રંગસૂત્ર, આ ચાર, અપ ટુ માતાનું 23 નંબરનું રંગસૂત્ર, અને પિતાના 23 રંગસૂત્ર શુક્રકોષમાં હોય. પિતાનું એક નંબરનું, પિતાનું બે નંબરનું, પિતાનું ત્રણ નંબરનું, એક નંબર, બે નંબર, ત્રણ નંબર, ચાર નંબર, અપ ટુ 23. હવે માતા પાસે અંડકોષ છે, પિતા પાસે શુક્રકોષ છે, બે પાસે એક 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 છે, એન એન એન, બરોબર. અને હવે આપણે ખબર, નાના હતા ત્યારે આપણે એક વાર્તા કરતા, ચક્કો લાવ્યો ચોખાન દાણો, ચક્કી લાવી મગનો દાણો, હા સર, પછી બે બનાવી ખીચડી. એમાં હા એક સર, નાનકડી એમથી વાર્તા આવે કે માતાએ આપ્યો અંડકોષ, પિતાએ આપ્યો શુક્રકોષ, બે બનાવ્યું ફલિતાંડ. તો ફલિતાંડ જ્યારે બને તો આપણે જેને સમજાત રંગસૂત્ર કહીએ છીએ, હાય તો એક નંબરનું રંગસૂત્ર ત્રિવિહારે નહીં જોડાય. એક નંબરનું એમ નહીં કે ભાઈ મને એક્સ ગમે છે, તું થોડીક વાર મારી બાજુમાં બે, ભાઈ તને ભલે ગમતું, એ એની જોડી હારે જ જોડાશે. તો એક નંબરનું રંગસૂત્ર માતાનું અને એક નંબરનું રંગસૂત્ર પિતાનું જોડી બનાવે. માતાના રંગસૂત્રમાં અહીંયા માનો કે આંખના રંગ માટેનો જનીન હોય તો પિતામાં આ જ જગ્યાએ આંખના રંગ માટેનું જનીન હોય, આને સમજાત રંગસૂત્ર કહેવાય, કે બે ના જનીનોના સ્થાન સાથે હોય. એટલે આપણે જ્યારે જીનેટિક્સમાં ભણીએ છીએ ને ત્યારે અહીંયા ટી લખીએ ને અહીંયા સ્મોલ ટી લખીએ, કેમ? તો કે બે ના લોકસ સેમ છે, જગ્યા સેમ છે. હવે માતા માનો બ્લુ આઈઝ હોય, ઐશ્વર્યા રાય હોય, મને ભાઈ મારા જનરેશનમાં તો ઐશ્વર્યા ગમતી એટલે હું એનું ઉદાહરણ લઉં, તમે આલિયા લઈ શકો છો, બરોબર છે. આંખના રંગ માટે, આંખના રંગ માટે અભિષેક બચ્ચન બ્લેક આય માની લ્યો. હવે તો એના જે બાળકો છે, હવે અભિષેક પાસે બ્લેક આઈ નું જનીન હતું, ઐશ્વર્યા પાસે બ્લુ આઈ નું જનીન હતું. ઐશ્વર્યા પ્રભાવી તો એના બાળકમાં બ્લુ આઈ આવશે, અભિષેક પ્રભાવી તો એના બાળકમાં બ્લેક આઈ આવશે. એવું નહીં બને કે એક આંખ બ્લુ અને એક આઈ, જો બે આવે તો આપણે એને કહીએ સહપ્રભાવિતા, પણ જો બ્લુ આવે તો બ્લુ પ્રભાવી છે, બ્લેક આવે તો બ્લેક પ્રભાવી છે. જો કે હું લઈ ગયો તમને ચેપ્ટર 5માં, સમજાય? હું બેઝિક ક્લિયર કરું છું તમારા બધાના. સાહેબ આને તો સર આપણે સેમ એવી રીતે કહી શકીએ ને કે સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયર થી આપણે જોઈ શકીએ તો ખબર પડી જાય ને કે સેન્ટ્રોમિયર એક છે તો આપણે એક રંગસૂત્ર ને ગણ લઈ, સેન્ટ્રોમિયર બે થઈ ગયા તો બે રંગસૂત્ર ગણ લઈ, પણ એ છૂટા પડે તો, હા રીત થાય ને, તૂટે તો, બરોબર છે, તૂટે તો. ચલો આટલું ક્લિયર. તો જો સમજો, આવી રીતે એક નંબરનું રંગસૂત્ર જોડી બનાવે, બે નંબરનું રંગસૂત્ર જોડી બનાવે, ત્રણનું જોડી બનાવે, એમ છેલ્લી જોડી કોની બને? એક્સ એક્સની બને અથવા એક્સ વાયની બને,
જેવો ક્રોમોઝોમ, સમજાણું કે નહીં? હા સર. આને 2N કહેવાય, આ બે N હતા, આ N હતા, તો આની પાસે 23 હતા એટલે CN, આની પાસે 23 હતા CN, C બરાબર કેટલા રંગસૂત્ર છે દ્રવ્ય? 23 છે, તો આ 23 23 બે ભેગા થયા તો આપણે સી સી કહીએ અને 2N કહીએ, તો આવા સી સી કેટલા હતા? તો કે 23, તો 23 જોડ અને 2N. ક્લિયર? હા સર. ચલો, આટલી ખબર પડે છે. ચલો, તો અહીંયા સુધીનું હતું આપણું બેઝિક, એન કોને કહેવાય અને 2N કોને કહેવાય. કન્સેપ્ટ ક્લિયર છે બધાના? હવે આપણે જઈએ છીએ આપણા ચેપ્ટરમાં, જેને આપણે કહીએ છીએ સેલ સાયકલ અને સેલ ડિવિઝન. હવે તમે વાર્તા ગમે એટલી સાંભળશો, જો આ કન્સેપ્ટ ક્લિયર હશે તો બધું જ આવડશે. અહીંયા જો કે આ બધું આપણે ફરીથી ભણવાના છે જીનેટિક્સમાં. કોષ ચક્ર અને કોષ વિભાજન, બધા જ કોષ વૃદ્ધિ કરે વિભાજન થાય ત્યારે? હા તમારા ફાધરને સંપત્તિની વહેંચણી કરવી છે તો બે છોકરાને કેવી સંપત્તિની વહેંચણી કરશે? સેમ ઇક્વલ. સેમ. તો બધા જ સજીવની શરૂઆત એક જ કોષથી થાય, પછી આ કોષ વૃદ્ધિ થાય, આ કોષનું વિભાજન થાય, પછી આ કોષનું વિભેદન થાય, અંગજનનની ક્રિયા થાય અને એક સજીવ શરીર બને જેમાં અસંખ્ય કોષ હોય. આપણી પાસે ફલિતાંડ છે, આ ફલિતાંડ એક કોષ છે, અને જ્યારે એક પુખ્ત સજીવ બને છે, પુખ્ત મનુષ્ય, ત્યારે એની પાસે કોષની સંખ્યા કેટલી છે? 10^14 જેટલા. સમજ પડે છે? તો દરેક કોષની એક કોમન લાક્ષણિકતા છે, દરેક સજીવની વૃદ્ધિ કરવું અને પ્રજનન કરવું, એ બધા સજીવોની જરૂરિયાત છે, કોષની પણ જરૂરિયાત છે. અચ્છા, પ્રજનનનો મતલબ એકમાંથી એના જેવા જ બીજી સંતતિનું નિર્માણ કરવું. ચલો, આટલું સમજાય છે? તો આપણે ભણી ગયા કે ભાઈ બે પ્રકારના કોષ, એક દૈહિક કોષ અને એક જનન કોષ, અને આ એક પેટર્નને ફોલો કરે છે, એક ચક્રને ફોલો કરે છે, જેને આપણે કહીએ છીએ કોષ ચક્ર. તો કોષ ચક્રને સમજીએ ધ્યાનથી. કોષ ચક્ર કેટલા તબક્કામાં છે? ચાર કેટલા કેટલા? બે બે. કયા બે તબક્કા? બે આંતરાવસ્થા અને એમ તબક્કો, બરોબર છે? તો આંતરાવસ્થા અને એમ તબક્કાને આપણે સમજીએ. જો માનો કે આ એક કોષ છે, દૈહિક કોષ છે, 2C અને 2N છે. હવે એના આંતરાવસ્થામાં જવું છે, ડબલિંગ થવું છે, તો ડબલિંગ થતા પહેલા એ બધી વસ્તુ ભેગી કરશે. પોઈન્ટને સમજજો. આ એક કોષ ચક્ર છે, આ એક સાયકલ લઉં છું. હવે મનુષ્યનો કોષ એકમાંથી બે થતા 24 કલાક લે. કેટલો ટાઈમ લે? ચોવીસ ચોવીસ કલાક કલાક. શબ્દને ધ્યાનમાં રાખજો, ટેક્સ્ટબુક ઘડીક બંધ કરી દેજો, આપણે ટેક્સ્ટબુક રિફર કરશું જ એટલે ક્લિયર થઈ જશે. પહેલા પોઈન્ટ ધ્યાનમાં રાખજો. આ 24 કલાકમાં આંતરાવસ્થા મુખ્ય સમય લે. માનો કે આ જીવન અવસ્થા છે, આ છે એસ અવસ્થા, આ છે G2 ફેઝ. આ ત્રણ આંતરાવસ્થા છે એવું માની લઈએ. તો એસ તબક્કામાં શું થાય છે? સિન્થેસિસ. ઓકે, ચાલો, ડીએનએ સિન્થેસિસ થાય છે. તો ડીએનએ સિન્થેસિસ માટે શું જોઈ?
ओके प्रोटीन। कैमरा ऑन करो। हूँ कहो चौपड़ी नु नत गोखवानु, लॉजिक समझवानु छे। लॉजिक समझ। तमारे घरे दीवाल बनावी छे, सेम टू सेम, सेम टू सेम दीवाल बनावी छे, तो हूँ जो से दीवाल बनावा, जो है ईट जो से, रेती सीमेंट रेती सीमेंट जो से, पची पीओपी मजूर जो एक नहीं જોઈએ ને, આ બધું જોશે ત્યારે દિવાલ બને કે ન બને, યસ કે નો? ઓકે, તો તમારી પાસે અહીંયા અહીંયા તમારે બે કોષ બનાવવાના છે, એક કોષમાંથી સેમ ટુ સેમ બે કોષ બનાવવાના છે, મતલબ આ કોષ પાસે જેટલી પણ અંગિકાઓ છે એ અંગિકાઓ આની પાસે હોવી જોઈએ, આ કોષ પાસે જેટલું ડીએનએ છે એટલું આની પાસે હોવું જોઈએ, યસ કે નો? યસ સર। તો તારા પપ્પા પાસે જો લાખ રૂપિયા હોય અને એને બે છોકરાને લાખ લાખ રૂપિયા દેવા છે, તો તાર પપ્પાએ પહેલા કેટલા બનાવવા પડે? બે બે લાખ લાખ બનાવવા રૂપિયા પડે, સમજાય છે? તો હા પહેલા સર। પહેલા એ બનાવવા માટે જે કઈ વસ્તુ જોશે એ જીવન તબક્કામાં એ વૃદ્ધિ કરશે, સમજાણું કે નહીં? હા સર। પછી એ એસ તબક્કામાં જાહે, ઈ એસ તબક્કામાં જાય, જ્યાં ડીએનએ સંશ્લેષણ થાય, રંગસૂત્ર દ્રવ્ય બેવડાય, તારા કેન્દ્ર પણ બેવડાય, આ બધું થાય પછી એ ક્યાં જાય? જીટુ તબક્કામાં। જીટુ તબક્કામાં જરૂરી એવા સૂક્ષ્મ નલિકાઓનું સંશ્લેષણ થાય। ઓકે, હવે પોઈન્ટ સમજો, જીવન અવસ્થા કેટલા કલાક લે? 10 કલાક, આ યાદ રાખજો, ટેક્સબુકમાં નથી આવ્યું। એસ અવસ્થા 9 કલાક લે, આપણું સેલમાં સિન્થેસિસ થતા 9 કલાક થાય, આનો ઉપયોગ આપણે 6ઠા ચેપ્ટરમાં કરશું 12મામાં। અને જીટુ અવસ્થા કેટલા કલાક? 4 કલાક લે, તો 24 કલાકમાંથી 23 કલાક તો શેમાં ગયા? આંતરાવસ્થામાં ગયા। અને એમ તબક્કો, એમ તબક્કો જેને આપણે કહેતા પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા, અંત્યાવસ્થા અને સાયટોકાઇનેસિસ, કેટલા લે? તો કે ફક્ત 1 કલાક લે, આ ખાલી 1 કલાક છે। હવે કોષ આગળ વધે છે, સમજો આ ચક્ર સતત ચાલુ છે, ક્યારે? જ્યારે ફલિતાંડ બન્યું, એકમાંથી બે બને, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી સોળ, સોળમાંથી 32, 32માંથી 64, 64માંથી પછી સ્થાપિત થશે, સ્થાપિત થયા પછી ધીમે ધીમે જરાયુ નિર્માણ થાય અને ધીમે ધીમે અંદર ગર્ભીય તકતી બને, આ ગર્ભીય તકતીમાંથી અંગ નિર્માણ શરૂ થાય અને અંગજનનની ક્રિયા શરૂ થાય, ત્યારે એ વિભાજન થાય છે અને વિભેદન થાય છે, અને વિભેદન થયા પછી એક બાળકનો જન્મ થઈ ગયો, એ જન્મ થઈ ગયા પછી માનો કે હું ચેતાકોષ લઈ લઉં છું, તો ચેતાકોષ જન્મ પછી બને છે? નથી બનતા, તો એવું માની લઈએ છે કે એની વૃદ્ધિ થાય છે, એમ કરતા કરતા એ પુખ્ત થઈ ગયો, 10 ની 14 ઘાત જેટલા સેલ મહિના કોષ વિભાજન થતું હતું, વિભેદન થતું હતું, પોતપોતાનું કામ કરતું હતું, અને તમે મેચ્યોર બની ગયા અત્યારે। હવે તમે મેચ્યોર બની ગયા, હવે તમે ક્યાંક જાઓ છો ગાડી લઈને, બાઇક લઈને, ચોમાસું છે, ક્યાંક ઓઇલ બોઇલ ઢોળાણું છે ને ગાડી સ્લીપ ખાધીને છોલાણું, સમજ પડે છે? હા સર। તો તમારા સેલ કઈ ડબલ થતા જ નથી રહેતા, જ્યારે ઇન્જરી થઈ તો રિપેરિંગ થવા માટે કોષ વિભાજન શરૂ થઈ ગયું, પાછું હારું થઈ ગયું, પ્લાસ્ટર લાગી ગયું, કમ્પ્લીટ બધું કમ્પ્લીટ રિપેર, એટલે કોષ વિભાજન બંધ થઈ ગયું। એવું બને છે કે વ્યક્તિ મોટો 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 થતો જ જાય? ના, નહીં, એ અમુક સમયે ડબલ થશે, પછી પાછો સ્થિત થઈ જશે, એટલે ફરી પાછા ક્યાં આવી જાય? જીવનમાંથી G0માં આવે, અને આને આપણે કહીએ ક્વિશન્ટ ફેઝ, નિષ્ક્રિય તબક્કો, પણ ચયાપચય ચાલુ છે, સમજ પડે છે? હા સર। તો આવી રીતે આપણું કોષનું વિભાજન થાય છે અને એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય છે, અને આ જે બે બાળકોષો છે, આ બંને બાળકોષો કોની પ્રતિકૃતિ હશે? સેમ,
એના પિતૃ કોષની, એટલે કે અહીંયા 2C2N છે, S તબક્કામાં જશે, 4C2N બનશે, વિભાજન થશે, 2C2N 2C2N, આને સંભાજન કહીએ છીએ આપણે, જે આપણે હવે પછીની થિયરીમાં જવાનું છે, પણ પહેલા આપણે શરૂઆતનો પોર્શન ભણ્યા ખાલી આટલું. ચલો આટલું સમજ પડી કે નહીં? યસ બોલો પ્રિયન. સર, તમે કીધું હમણાં કે કોષ ડબલ નથી થતા રહેતા સર, નંબર સેલ તો આપણા શરીર ની અંદર તો ડાય થતી રહેતી હોય સર, એના 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 રેપ્લિકેશન આટો તો થવું જ પડે સર. સતત ચાલુ હોય, સતત. એક વખત બેના પછી મેં એવું નથી કીધું કે બધા જી ઝીરો માં જતા રહ્યા, સમજાય છે? હા સર, ખામી થઈ તો પૂર્તિ થશે, ખામી થઈ તો પૂર્તિ થશે, ખામી નથી તો પૂર્તિ નહીં થાય. તારે આ કઈ છે જ નહીં તો પૂર્તિ નહીં થાય, પણ આ કોષ સતત બદલાય છે, ઘસાય છે, ધીમે ધીમે નીકળે છે, ડેડ થાય છે, તને ખબરય નથી પડતી કે કેવી રીતે ડેડ થયા. એની આયુષ્ય પૂરી થાય એટલે ડેડ થાય છે, બદલાય છે, સતત બદલાય છે કોષ, નવા જૂનું થતું જ રહે છે, એક્સેપ્ટ કયા કોષમાં? ચેતાકોષમાં. સમજ પડે છે? હૃદયના કોષમાં, સ્નાયુના કોષ રેર વિભાજન થાય છે, બાકી બધામાં નવા જૂનું થાય છે. આરબીસી 120 દિવસે નવા બને છે, બીજા સેલ બને, ડબલ્યુબીસી 10 દિવસમાં મરે છે. સતત આ પ્રોસેસ તો ચાલુ જ છે, પણ એની ફેક્ટરી ક્યાંક છે. માનો કે આરબીસી ની ફેક્ટરી બોનમેરોમાં છે, ડબલ્યુબીસી ની ફેક્ટરી બોનમેરોમાં છે, ત્યાંથી વિભાજન થાય છે, આરબીસી વિભાજન નથી થતા, સમજાય છે? હા સર, તમારે પાસે ડબલ્યુબીસી છે તો ઈ ડબલ નથી થતા, ડબલ્યુબીસી ની ફેક્ટરી બોનમેરોમાં છે, એટલે કે ત્યાં બને છે, નિર્માણ થાય છે, અને ત્યાંથી પછી બ્લડમાં આવે છે. આવી રીતે બધા સેલ બને છે. ચાલો કેમેરો ઓન કરો, અહીં એક પ્રશ્ન આવે. જી ઝીરોમાં બધા સેલ નથી જતા, આ યાદ રાખજો. જેમ જરૂરિયાત છે ને, અને આખાનું નિયંત્રણ કોણ કરે છે ખબર છે? ડીએનએ કરે છે. કોષ ચક્રનું નિયંત્રણ ડીએનએ કરે છે. હવે અહીંયા હું તમને જોડું છું, જો ડીએનએ માં વિકૃતિ થાય તો આપણે કહીએ કેન્સર થયું. મતલબ આ જે નિયંત્રણ છે એ નિયંત્રણ ખોરવાય, નિયંત્રણ ખોરવાય એટલે કોષ ચક્ર સતત ચાલુ રહે, કોષ ચક્ર સતત ચાલુ રહે એટલે ગાંઠ થાય, અને આ ગાંઠ એટલે કેન્સર. પછી એ ગાંઠ સાધ્ય હોઈ શકે, અસાધ્ય હોઈ શકે, ફેલાય તો જ્યાં જાય ન્યા ફેલાવે, આ કેન્સર. સમજ પડી? વ્યક્તિ કેન્સર થી નથી મરતો. ગાંઠ ડબલ થાય એ બીજા ફંક્શનને અવરોધે, અને બીજા ફંક્શનને અવરોધે, ત્યાંથી એનું મૃત્યુનું ચક્ર શરૂ થાય. બાકી અહીંયા અહીંયા ગાંઠ થતી હોય ને ગાંઠ વધ્યા જ રાખે, વધ્યા જ રાખે, આપણે ઘણી વખત સાંભળ્યું હોય રહોળી છે, ખબર છે? અહીંયા રહોળી થાય, મોટી ગાંઠ થાય, ડોક્ટર કહે બહુ ટેન્શન નહીં લેતા, ચરબીની ગાંઠ છે, જ્યારે તમને બહુ તકલીફ આપે તેથી કાઢી નાખશું, એ કેન્સરની ગાંઠ નથી. તો આટલામાં સેલ એક્ટિવ થઈ ગયા હતા, પણ કેન્સરસ સેલ નહોતા, એમનેમ ડબલ થઈ ગયા, તો એટલો ભાગ કેવો થઈ ગયો? મોટો થઈ ગયો. સમજ પડી કે નહીં? તો આખું નિયંત્રણ કોના દ્વારા થાય છે? ડીએનએ દ્વારા થાય છે. ચલો આટલું ક્લિયર. હવે તમારી ટેક્સ્ટબુકની અંદર જે આંતરાવસ્થા આપી છે એને સમજીએ તો ઇઝીલી સમજાઈ જશે. ચલો હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. પહેલો પોઈન્ટ છે, ધ્યાનથી સમજો, કોષ ચક્ર, કોષ વિભાજન બધા જ સજીવમાં એક ખૂબ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, આપણને ખબર છે. કોષ વિભાજન દરમિયાન ડીએનએ નું સ્વયંજનન થાય, કોષની વૃદ્ધિ થાય, અને આ બધી પ્રક્રિયામાં કોષ વિભાજન, ડીએનએ સ્વયંજનન, કોષ વૃદ્ધિ એ બધું એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષોનું માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષના નિર્માણને સૂચવે છે. કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ, અને ત્યાર પછી બે બાળકોષોમાં વિભાજન પામવાની ઘટનાને કોષ ચક્ર કહેવાય. એટલે કે અહીંથી લઈ અને અહીંયા સુધીની ઘટનાને અને ફરી પાછી આ પ્રોસેસ શરૂ થાય એને કોષ ચક્ર કહેવાય. છતાં પણ કોષની વૃદ્ધિ એટલે કે કોષરસના જથ્થાના થતા વધારાના સંદર્ભે સમજો, અંદર કોષરસનો જથ્થો વધે છે, એક સળંગ પ્રક્રિયા છે. G1S G2M એક સળંગ પ્રક્રિયા છે.
જેમાં ડીએનએ નું સંશ્લેષણ કોષચક્રના કોઈ વિશિષ્ટ તબક્કે થાય, જેને એસ તબક્કો કહીએ. આમ કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત થતા રંગસૂત્રો જટિલ ઘટનાક્રમ દ્વારા બાળ કોષ કેન્દ્રમાં વિતરણ પામે છે, અને આ બધી ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ છે. સમજ પડી કે નહીં? આ હા બધી સર, ઘટનાનું નિયંત્રણ કોણ કરે છે? જનીન કરે છે, ડીએનએ કરે છે. અને પછી તમને કોષ ચક્રના તબક્કા આપેલા છે, તો કોષ ચક્રના તબક્કા જીવન એસ જી ટુ અને એમ તબક્કો, જો કે આપણે કાલે લેવાના છીએ, આજે આપણે આ તો તબક્કો લઈ જ લીધો છે. જો ધ્યાનથી જોઈ લઈએ, એક બે પોઈન્ટ યાદ રાખજો. ઈસ્ટમાં 90 મિનિટ થાય છે ડબલ માટે, માનવ કોષમાં 24 કલાક થાય છે. લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ ચક્ર જીવન એસ જી ટુ એમ ફક્ત શેમાં હશે? સુકેશ સુકોષ કેન્દ્રી કોષમાં હશે, આ યાદ રાખજો. લગભગ 24 કલાકમાં એકવાર વિભાજન પામે છે. આમ આ કોષ ચક્રનો સમયગાળો વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં જુદો જુદો હોય છે. ઈસ્ટમાં 90 મિનિટમાં ડબલ થાય, મનુષ્યમાં 24 કલાક. બે તબક્કા, આંતરાવસ્થા અને એમ તબક્કો. આંતરાવસ્થા કયો તબક્કો? તો કે જીવન એસ અને જી ટુ, આ તબક્કાને શું કહેવાય? આંતરાવસ્થાનો તબક્કો કહેવાય. ઓકે, ચાલો તો પેલું લઈએ, આંતરાવસ્થા. જો કે એમ તબક્કા વાળો પોર્શન છે, એને ધ્યાનથી સમજો તો તમને ખ્યાલ આવી જશે. વિભાજનનો તબક્કો, એમ અવસ્થા, જેમાં વાસ્તવમાં કોષ વિભાજન કે સમસૂત્ર વિભાજન થાય, જે આપણે જોવાના છીએ. આંતરાવસ્થા બે ક્રમિક એમ અવસ્થા વચ્ચેની સ્થિતિ રજૂ કરે છે. આ પોઈન્ટ યાદ રાખજો, એમસીક્યુમાં વિધાનમાં પૂછાય આંતરાવસ્થા કેમ બે ક્રમિક, તો સમજો ચક્ર કીધું છે એટલે ચક્ર, આંતરાવસ્થા, પાછો એમ તબક્કો, પાછી આંતરાવસ્થા, પાછો એમ તબક્કો, પાછી આંતરાવસ્થા, એમ. તો આંતરાવસ્થા એટલે કોની વચ્ચે? બે એમ વચ્ચેનો તબક્કો. સમજાણું કે નહીં? હા સર, જીવન એસ જી ટુ, આને આંતરાવસ્થા કહેતા. પછી આ યસ સર, એમ તબક્કો આવ્યો. હવે માનો કોષને વિભાજન જ કરવું છે, તો પાછો ક્યાં જાય? ઇન્ટરફેસ એમાં જશે. તો મતલબ આની પહેલાનો તબક્કો કયો હશે? એમ તો બે એમ તબક્કા વચ્ચેનો ફેઝ કયો કહેવાય? આંતરાવસ્થા. સમજાણું કે નહીં? હા સર, મનુષ્યમાં સરેરાશ કોષ ચક્રનો સમયગાળો 24 કલાકનો છે, જેમાં કોષ વિભાજન માત્ર 1 કલાકમાં પૂર્ણ થાય. તો 1 કલાક કયો તબક્કો? એમ તબક્કો. 95% કરતા વધારે સમય કોષ આંતરાવસ્થામાં જ પસાર કરે છે. સમજ પડી? હા સર, તો 95% સમય કયો આવ્યો? 23 કલાક. ખ્યાલ આવ્યો? તો આ ક્વેશ્ચન આવી શકે છે. ચાલો એમ તબક્કાની શરૂઆત, જો કે એમ તબક્કો ભણશું એટલે આપણને આ પોઈન્ટ યાદ આવશે, અત્યારે ખાલી એમને ખાલી જોઈ લ્યો. કોષ કેન્દ્ર વિભાજનથી થાય, એને કેરિયોકાઇનેસિસ કહેવાય. બાળ રંગસૂત્રનું નિર્માણ થવું, કોષરસ વિભાજન થવું થી અંત પામે, એટલે કે એકમાંથી બે કોષ કેન્દ્ર બનશે, પછી બે કોષરસ વિભાજિત થશે ને પછી બે કોષ બનશે. અને આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહે છે. આ સમય દરમિયાન કોષ ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ કરશે, ડીએનએ સ્વયં જનન કરે, આમાંથી પસાર થાય, ત્રણ ઉપ તબક્કામાં વહેંચી શકાય. પેલું જીવન, બીજું એસ અને જી ટુ. જીવનમાં શું થાય એ પોઈન્ટ યાદ રાખજો. તો આપણે જોયું કે જીવન તબક્કાઓ શું થાય છે. હવે આમાંથી પ્રશ્ન પૂછાય છે, જી ઝીરો નો પ્રશ્ન પૂછાયેલો હતો. જીવન તબક્કો સંભાજન અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત વચ્ચેના મધ્યસ્થી તબક્કાને અનુસરે છે. અચ્છા, આ જીવન છે, અહીંયા શું હતું? સંભાજન હતું, આ માઇટોસિસ તબક્કો હતો, હા અને આ શું હતું? ડીએનએ સિન્થેસિસ હતું. યસ કે નો? યસ તો આની બે વચ્ચેનો તબક્કો કયો થયો? જીવન થયો. હા તો એસ તબક્કા અને સંશ્લેષણ તબક્કો કહેવાય. આ તબક્કા દરમિયાન ડીએનએ નું સંશ્લેષણ તેમજ ડીએનએ નું સ્વયંજનન થાય, તથા આ સમય દરમિયાન પ્રત્યેક કોષમાં ડીએનએ ની માત્રા બમણી થાય, એટલે કે ડીએનએ ની શરૂઆતની માત્રા 2C હોય તો એ વધીને 4C થઈ. આપણે અહીંયા લીધી કે આ એસ તબક્કામાં જાય ત્યારે 2C ની શું થઈ? 4C થઈ. સમજ પડી કે નહીં? હા તો આ ગોખતા નહીં. તમને એમ પૂછી દે કે ભાઈ કોષ પાસે 4C ડીએનએ છે, તો એસ તબક્કામાં કેટલું થશે?
એટ એટ સી. સી. પછી ન્યાય એમને કહેતા સાહેબ આપ તો એનસીઆરટી માં 4C લખ્યું છે, ગોખવાનું નથી. મૂળ પિતૃકોષ પાસે અથવા માતૃકોષ પાસે 2C છે તો એસ તબક્કામાં 4C, માતૃકોષ પાસે 10C છે તો 20C. સમજાણું કે નહીં? તમને ઘણી વાર એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ અર્ધીકરણ દરમિયાન બાળકોષો પાસે 2C છે તો માતૃકોષ પાસે કેટલું હશે? આપણે અર્ધીકરણમાં વાત કરશું, બહુ મતતા નહીં અત્યારે, ક્વેશ્ચનો છે. ચલો આગળ જુઓ. છતાં પણ રંગસૂત્રોની સંખ્યામાં કોઈ વધારો નથી થતો. સમજ પડી ગઈ કે નહીં? હા સર. 2n નું 2n રહે છે, રંગસૂત્ર દ્રવ્ય બદલાય છે. એ કઈ રીતે? આપણે શરૂઆતમાં લીધું, જો જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અથવા 2n ધરાવતો હોય તો એક અયસ્ક અવસ્થામાં પણ તેની સંખ્યા એટલી જ હશે, એટલે કે એમ નું એમ ડેશ થાય, પી નું પી ડેશ થાય, નવું આવતું નથી. ચાલો આટલું ક્લિયર. હા સર. ઓકે, હવે બીજું એ ધ્યાન રાખજો, એસ તબક્કામાં કોષ કેન્દ્રના ડીએનએ સ્વયંજનનની શરૂઆત થાય, સાથે તારા કેન્દ્ર પણ બેવડાય, એટલે કે તારા કેન્દ્રની પણ દ્વિગુણની શરૂઆત થાય. આ પ્રશ્ન આવી શકે કે તારા કેન્દ્રનું વિભાજન ક્યાં થાય. G2, G2 અવસ્થામાં શું થાય? સંભાજનમાં જે જરૂરી પ્રોટીન છે એ પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થશે? G2 અવસ્થામાં થશે. કોષની વૃદ્ધિ સતત ચાલુ છે, મતલબ એસમાં જો એ બધું જીવનમાં બનશે બરોબર, અને એમમાં જો એ બધું ક્યાં બનશે? G2માં બનશે. પુખ્ત પ્રાણીમાં બોલ પરમ. સર હિસ્ટોન પ્રોટીન પણ આપણે પૂછે તો G2 માં જ બનશે ને? ડીએનએ G2માં સર કયા પ્રોટીન બનશે? G2માં સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ નલિકા જે બનાવા છે. ડીએનએ અત્યારે એસ ફેઝ રાખજો, એસ ફેઝમાં હિસ્ટોન બને છે, આમાં નથી બનતા. G2માં કયું બનશે? ટ્યુબ્યુલિન. ટ્યુબ્યુલિન બનશે, સૂક્ષ્મ નલિકા માટેનું બનશે. ઓકે, ચાલો આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે ને, આમાંથી પ્રશ્ન પૂછાણો તો, અને ઘણા લોકો ખોટો લખીને આવ્યા હતા. પુખ્ત પ્રાણીમાં કેટલા કોષ વિભાજન પામતા નથી? કયા કોષ વિભાજન નથી પામતા? શરીરના હૃદયના તો ત્યાં લખો આપણે ચેતાકોષ એડ ચામડીના કરી દો, હૃદયના કોષ છે, અને સ્નાયુ કોષ ક્યારેક જ વિભાજન પામે છે એ લખી નાખો, અને અસ્થિકોષો વિભાજન નથી પામતા. અસ્થિ ઓસ્ટિયો જે અસ્થિ સર્જક કોષો છે એ વિભાજન પામે છે, પણ અસ્થિ કોષો બનતા હોય છે સતત, જ્યારે હૃદયના કોષો, ચેતાકોષ અને સ્નાયુના કોષ રેરલી વિભાજન થાય છે. તો બીજા અનેક કોષ ક્યારેક જ વિભાજન પામે છે. તો ક્યારેક વિભાજન પામે એ કોષ કયો? સ્નાયુના કોષ. જ્યારે તે ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનના કારણે બદલવાના હોય ત્યારે વિભાજન થાય. તો આ કોષો જે ફરીથી વિભાજન નથી પામતા એ ક્યાં જાય? એ જીવન અવસ્થામાંથી નીકળી નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે, જેને G0 કહે છે, વિશ્રામી અવસ્થા અથવા ક્વિશન્ટ ફેઝ કહેવાય. આ શબ્દ ધ્યાનમાં રાખજો, ક્વેશ્ચન આવી શકે છે. વિશ્રામી અવસ્થા એટલે આપણે એને કહીએ છીએ ક્વિશન્ટ ફેઝ. હવે અહીંયા પ્રશ્ન આવે, G0 અવસ્થામાં ચયાપચય નિષ્ક્રિય હશે કે સક્રિય? સક્રિય સક્રિય હશે. આ પૂછાણું તો આવડશે, પૂછાણું તો હા આ બેઠો ક્વેશ્ચન આપણે આપણી મોક ટેસ્ટમાં પૂછ્યો હતો, અને તોય ઘણા ખોટું લખીને આવ્યા. પાછું આવડશે. કોષ જીવિત જ છે તો દેહધાર્મિક ક્રિયા થતી જ હોય, ચયાપચય પ્રક્રિયા થતી જ હશે, ભલે એ વિભાજન નથી પામતો, મેટાબોલિઝમ તો ચાલુ જ છે. તો આ પોઈન્ટ યાદ રાખજો. ચાલો આટલું સમજાય છે? હા સર. ઓકે, હવે પોઈન્ટ યાદ રાખજો. પ્રાણીઓમાં સંભાજન માત્ર દેહિક કોષ, દ્વિકીય દેહિક કોષમાં થાય, છતાં કેટલાક અપવાદ સાથે એકકીય કોષ પણ સમવિભાજનથી વિભાજન પામે છે, જે આપણે ભણીશું ચેપ્ટર નંબર 5માં. નર મધમાખીના શુક્રકોષો જે બને છે એ સંભાજનથી બને છે. સમજાય છે? તો વનસ્પતિની અંદર લીલમાં જન્યુ બને છે એ સંભાજનથી બને છે, દ્વિઅંગી અને ત્રિઅંગીમાં જન્યુ બને છે એ પણ સંભાજનથી બને છે. તો અમુક રેર છે, બાકી મોટા ભાગે દેહિક કોષમાં સંભાજન જોવા મળે છે. તો આટલું આપણી પાસે હતું આંતરાવસ્થા. યસ બોલો મિત.
જ્યારે કોષ G0 અવસ્થામાં જાય પછી પાછો વિભાજન પામવા માટે આવે તો એસ તબક્કામાં જાય કે જીવનમાં? જો આ તારો કોષ છે, બરોબર. આ કોષ અત્યારે કેવો છે? G0 માં છે, જીવનમાંથી બહાર નીકળી ગયો છે. હવે એને ફરી વિભાજન પામવું છે તો પહેલા એને શું કરવું પડશે? પહેલા એને શું કરવું પડશે? પણ સર, જીવનના અંદર એને વૃદ્ધિ પામ્યો અને પછી G0 માં ગયો કે તરત જ G0 માં જતો રહ્યો? જો જીવન S G2 M પછી સાયટોકાઇનેસિસ થાય છે, અને સાયટોકાઇનેસિસ થાય છે પછી જીવનમાં જાય છે પાછો, બરોબર છે. શું કામ જીવનમાં જાય છે પાછો? એને આ જે બાળકોષ છે એની પાસે DNA તો સેમ ટુ સેમ આવી ગયું, પણ સાઇઝ કેવી હશે? નાની. નાની હશે, એટલે પેલા એ મોટો થવા જાય છે, એટલે એની નોર્મલ સ્થિતિ આવે. સમજાણું કે નહીં? પણ હવે એને ડબલ થવું છે પાછું, તો ડબલ થવું છે તો એને પેલા ક્યાં જવું પડશે? ડાયરેક્ટ થોડો એસ ફેઝમાં જાય દોસ્ત, જીવન પછી એ જીવનને સાઈડ થોડો કરશે. એ તો G0 થઈ ગયો, સમજ. તારી પાસે ચામડીનો કોષ છે, અધિચ્છદીય કોષ છે માની લે. હવે એને ડબલ થવું છે, સીધો એસ કરશે? સર, પેલા આપણે ગ્રોથ જેટલી જરૂરી હતી સર, એ તો પેલા ના થઈ ગયું હોય એની અંદર. તો એ ચક્ર ચાલુ છે તો કોઈ વાંધો નથી. આ ચક્ર પણ ચાલુ એમને છે, સર, આ ચક્ર ચાલુ છે, એ જીવનમાંથી બહાર નીકળીને G0 માં આવી ગયો છે, તો હવે એને પાછું જવું છે? સીધો એસમાં થોડો જાય. એસ માર્ટ ના જાય તું શું કામ એસમાં? હું શું કામ જાઉં? પેલા પોઈન્ટ મને એમ કહો. સર. હું એમ કેવા માંગુ કે ધારો કે જેટલી ગ્રોથ આ વસ્તુ રિક્વાયરમેન્ટ ઉપર વન સર, કે ધારો કે ગ્રોથ મારે જોઈએ એટલે તો મેં કરી લીધી, પછી જો G0 માં ગયો ના, તો G0 માંથી પછી હું શું કામ ગ્રોથ કરવા પાછો આવું? એમ પાછો ડાયરેક્ટ એસ માં આવી જાઉં? ચાલો આપણે ફલિતાંડ લઈએ. આ ફલિતાંડ છે, બરોબર. આ ફલિતાંડ માંથી એક માંથી બે બને છે, બે માંથી ચાર બને છે, તો આ કયા ફેઝમાં હશે? આ બધા સતત ચાલુ હશે. જીવન એસ જીટુ એમ, જીવન એસ જીટુ એમ, જીવન એસ જીટુ એમ. યસ કે નો? ઓકે, ચાલો. હવે જનન અધિચ્છદીય કોષ છે, આ જનન અધિચ્છદીય કોષ સ્ત્રીમાં લઈએ, ચાલો માદામાં. તો માદામાં ક્યારે બન્યું તું? એ ગર્ભાવસ્થા દરમિયાન. ગર્ભાવસ્થા દરમિયાન હતું, બરોબર છે. તો પછી ડાયરેક્ટ એસ માં જાય છે? 12 વર્ષે માનો પુટિકા સક્રિય થાય, અને 12 વર્ષે જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ શરૂ થાય, અને જ્યારે આ પુટિકાનું નિર્માણ થાય છે, પુટિકાનું નિર્માણ થાય છે, ત્યારે એ સીધો એસ તબક્કામાં જશે કે એને વૃદ્ધિ કરવી પડશે? કરવી પડે, તો બધા માટે સેમ મિકેનિઝમ છે. તો સમજાય છે? સર, એની મિનિંગ એમ થાય, એનો મિનિંગ એમ થાય ને કે જીવન આખું કમ્પ્લીટ નથી કરતો એ, જીવન ની અંદર કમ્પ્લીટ કરે તો વૃદ્ધિ થઈ ગઈ હોય ને એની, ટૂંકમાં જીવન કમ્પ્લીટ નથી કરતો, એનો મિનિંગ એમ થાય ને. જીવન કમ્પ્લીટ ચાલો હજી, જો કે તમે એડવાન્સમાં પૂછી લીધો છે આ પ્રશ્ન, એટલે હું તમને આ પોઈન્ટ આપું છું. ચાલો કેમેરો ઓન કરો બધા. તારે અહીંથી બહાર જવું છે, માન કે અમેરિકા જવું છે, તો હું જોઈ પ્લેન જોઈએ પાસપોર્ટ. પાસપોર્ટ જોશે, ટિકિટ જોશે, વિઝા જોશે, આ બધું હશે તો જ તને લેન્ડિંગ થવા મળે. એના વગરે પહોંચી શકે, પણ એ કેન્સર કહેવાય. જેમ આપણે આપણા દેશમાં બહારથી આવે, બાંગ્લાદેશીઓ આવે, પછી પાકિસ્તાનીઓ આવે, કે પછી કોઈ અલગ બીજા કોઈ કન્ટ્રીમાંથી ઇલીગલ રીતે આવે, તો એ આપણા ભારત દેશ માટે શું થયું કહેવાય? કેન્સર થયું. કેમ? તો કે ચેક પોઈન્ટ વગર આવ્યા છે, એમ આપણા સેલ પાસે ચેક પોઈન્ટ આવે,
તારી પાસે બધું જ કમ્પ્લીટ હોય ને તો તને એસ ફેઝમાં જવા મળે, નહીં તો ન મળે. ચેતાકોષ કેમ એસ ફેઝમાં નથી જઈ શકતો? આપણને પ્રશ્ન થાય ને કે ભાઈ ચેતાકોષ છે, ચેતાકોષ કેમ ડબલ નથી થતો? ચેતાકોષ મોટો થાય છે, એ જીવનમાં જાય છે, ત્યાંથી પાછો G0 માં આવી જાય છે, પાછો જીવનમાં જાય છે, પાછો G0 માં આવે છે, ડબલ નથી થતો. કેમ? તો કે ચેતાકોષમાં તારા કેન્દ્ર નથી. તો તારા કેન્દ્ર નથી ને તો આ જીવન એસ નો જે ચેક પોઈન્ટ છે ને એ ના પડે. હાલે ભાઈ વિઝા લઈને પેલા, નહીં તો સીધો ડિપોર્ટ કરી દે. હતો ન્યા જ સમજાણું. એટલે આપણે એમ ન કહી શકીએ કે બધા જ કોષ એસ તબક્કામાં ડાયરેક્ટ જાય, નહીં, એવી કોઈ એક્સપ્લેનેશન નથી. આ તને તર્ક આવ્યો તો સાચી વસ્તુ છે કે ભાઈ રાઈટ છે. હું એમ કહી શકું જો એની પાસે જીવન પૂરતું હશે તો જાહે, પણ જો જીવન સ્ટેજ નથી તો પેલા એ શું કરશે? પેલા એ જીવનમાં બુદ્ધિ જાહે. કરશે, બરોબર. તો તારો કોષ સતત વિભાજનમાં છે તો એ G0 માં નહીં જાય, એ તરત જીવનમાં વયો જશે. ત્યાંથી જીવન એસ G2 માંથી વિભાજન પામશે. એટલે શરૂઆતમાં વૃદ્ધિ જે ફાસ હોય ને એમાં G0 ન હોય, પણ હવે વૃદ્ધિ થઈ ગઈ, મેચ્યોર થઈ ગયા, 18 વર્ષ થઈ ગઈ, હાઈટ પૂરી આવી ગઈ, બધું કમ્પ્લીટ થઈ ગયું, પછી પછી સેલ્સ એમાં આવતા જાય, G0 G0 માં આવતા જાય. સમજ પડી કે નહીં? ઓકે, ટૂંકમાં સર, એવી રીતે સર જોઈએ તો જીવન એસ ને ક્લિયર કરવા માટે તો આપણે આવવું જ પડે ને. એવી રીતે જોઈએ તો તારે જીવન ફેઝ ની અંદર તો આપણે આ ચેક પોઈન્ટ ને ક્લિયર કરવા તો આવવું જ પડશે ને. તમે કોષ કહો એવી રીતે વિભાજન તો જ થશે. આવો એક પ્રશ્ન 2014-15 માં પૂછાઈ ગયો છે, તમે સોલ્વ કરશો ને એટલે આવશે ચેક પોઈન્ટ વાળા કામ. હું એસ પૂછીશ ફેઝ એમ, ને ક્લોઝ કરે, એટલે બરોબર એસ ફેઝ છે? ને ક્લોઝ કરે તારી બોલતા. પાસે એસ ફેઝ કમ્પ્લીટ થાય ને અને G2 માં સૂક્ષ્મ નલિકાઓ બને તો જ તને G2 નો ચેક પોઈન્ટ આગળ મોકલે. જો સૂક્ષ્મ નલિકા ન બને ને તો DNA ડબલ ને ડબલ નેન્યન રે, આગળ ન વધે, વિભાજન ન થાય. અને જો આ તારી પાસે કમ્પ્લીટ છે તો તને એમ ચેક પોઈન્ટ ક્લિયર કરે, ગૌ સાયટોકાઇનેસિસ કરી નાખો. સમજાણું? એટલે આ બધા ચેક પોઈન્ટ છે સેલ માટેના, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા તો આ કન્સેપ્ટ કઈ ભૂલાય નહીં, આ કન્સેપ્ટ કરવા જ જોઈએ. પણ તે આજ પ્રશ્ન પૂછો તો આપણે ભેગો કરી નાખો, નહીં તો છેલ્લે કરો. ચલો આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. કોષરસ વિભાજન અને એમ તબક્કો, પૂર્વાવસ્થા, ભાજના, ભાજનોત્તરા અને અંત્યાવસ્થા, એ આવતીકાલે લેશું. આ લેક્ચરને હું અત્યારે જ અપલોડ કરીશ, હમણાં જ. એટલે જે લોકોને હજી N2Nમાં ગડબડી છે તો એક વખત રિપીટ જોઈ લેજો, કારણ કે આ લેક્ચર તમને જિનેટિક્સમાં બહુ કામ લાગશે. ત્યારે હું લઈશ ને તો તમારો કોન્ફિડન્સ બુસ્ટઅપ હશે કે ચાલો નહીં આપણને આવડે છે તો હવે બાકીનો વાંધો નહીં આવે. ઓકે, ચલો આજના સેશનને અહીંયા ક્લોઝ કરીએ છીએ. સર, તમે એમ કહેતા હતા ને કે આપણે ક્રેશ કોર્સ ના વિડીયો અપલોડ કરી દઈશું, એટલે સન્ડે ના ટેસ્ટ માટે ફટાફટ રિવિઝન થઈ જાય. ઓકે, થેન્ક યુ. ચાલો આજે જ કરી દઉં, બરોબર. ચલો હજી એક વાત કહી દઉં, કેમેરો ઓન કરી દો ઝડપથી. એપ્લિકેશનમાં હું જેટલું જેટલું મૂકું છું ને એ તમારા કામનું છે, એનો ઉપયોગ કરજો. પણ ડબલ ડબલ નહીં કરતા. મેં 2021, 2022, 2023 અને 2024 4 વર્ષના લેક્ચરો મૂક્યા છે. તો કોઈ 21નો જોઈને પછી 22નો નહીં જોવા જતા, 23નો વેરીફાઈ કરવા નહીં જતા કે આપણા કરતાં વધારે નથી આપ્યું ને ત્યારે. સમજાય છે? વધારે જ આપ્યું હશે, તમારા કરતાં વધારે જ હશે 2021માં 2022માં, કારણ કે ત્યારે ખબર નહોતી શું આવશે શું નહીં. હવે ક્લિયર થઈ ગયું કે NCERT જ આવે છે. ઓકે, તો 2021ના લેક્ચરો છે એ બેઝિક માટે છે, જેનું બેઝિક નબળું છે, જેને એમ લાગે છે કે મને કેમિસ્ટ્રીમાં તકલીફ પડે છે, એ જોઈ લેજો 2021ના લેક્ચરો. ભલે થોડાક બોર્ડ વાળા છે, થોડાક અવાજમાં આમ તેમ આવશે, બહુ ટેન્શન ન લેવું, રાઈટ? કારણ કે એ રેકોર્ડેડ લેક્ચરો છે, રેકોર્ડ કરેલા છે, એટલે બેઝિકથી કરેલા છે. ડ્રોપરોના નહોતા, એ રેગ્યુલરના સ્ટુડન્ટને ડ્રોપર ભેગા હતા એમાં. અને નીટ સિક્રેટના લેક્ચરો મૂક્યા છે, તમારા જે પ્રશ્નો હશે ને એના કેટલાય જવાબ મેં એમાં આપી દીધા છે. એ લેક્ચરો ક્યારેક ક્યારેક જોતા રહેજો, 2-2-3-3 મિનિટના વિડીયો છે ખાલી. જે લોકોને એપ્લિકેશન યુઝ કરતા નથી આવડતી એ પાછા પૂછજો કે સર હું અહીંયા કન્ફ્યુઝ થાઉં છું, મનમાં નહીં રાખતા કેમ પૂછવું કેમ પૂછવું. ઓકે, ચલો આજના સેશનને ક્લોઝ કરીએ છીએ.